સભાનો સમાગમ કેવો તો કે આપણે જે સાચા સંત છે જેની પાસે આપણે બેઠા છીએ એ સંત કે એમ કરીને ત્યારે જ આપણે સાચા સંતનો સમાગમ કર્યો કેવો જ્યાં સુધી સંત કે એમ કરીએ નહીં ત્યાં સુધી આપણે માત્ર સહે તમને ભૂખ લાગી હોય અને હું માત્ર અહીંથી તમને ખાલી વખાણ કર્યા કરું કે બસ ગુલાબ જાંબુ આવા સરસ મજાના છે પરોઠા આવા સરસ મજાના છે આવું સરસ મજાનું શાક છે આવા સરસ મજાના દાળ ભાત છે હું માત્ર જો વખાણ કરું અને તમે સાંભળો તો એનાથી તમારું પેટ નહીં ભરાય પણ એ જ ભોજન તમારી સામે આવશે થાળીમાં પીરસાઈને અને એ પોળીઓ લઈને તમે મુખની અંદર મૂકીને પેટની અંદર જાશે ને ત્યારે તમારી ભૂખ માંગશે એમ ભક્તો સંતની પાસે આપણે આવીએ બેસીએ આપણો અંતરમાં જે કંઈ હોય ને સાચા સંતની આગળ બધું ઠાલી દેવો કેવત એવી છે કે એક તો ડોક્ટરની પાસે જઈએ ને ત્યારે બધું આપણા શરીરમાં જે કંઈ રોગ બીમારી હોય ને એ ડોક્ટરને બધી કહી દેવી પડે તો આપણા શરીરનો રોગ ડોક્ટર દૂર કરી શકે હવે તમે ડોક્ટરની પાસે જાઓ અને એ ડોક્ટરની આગળ તમે બીમારી સંતાડો તો એ ડોક્ટર તમારો રોગ કઈ રીતે દૂર કરશે આ તો ભક્તો એક શરીરનો રોગ છે પણ જન્મો જન્મથી જે આપણે અંતરાત્માના જે રોગ લાગુ પડ્યા છે ને કામ ક્રોધ લોભ માન મત્સર ઈર્ષ્યા અહંકાર કેટલા બધા રોગ જીવાત્માને લાગુ પડ્યા છે ભક્તો કદાચ શરીરનો રોગ લાગુ પડ્યો હોય ને કદાચ મરવું પડે તો એક વાર મરવું પડે પણ અંતરાત્માના રોગ એવા છે કે અનંત જન્મથી જીવાત્માને આ ભવાગ્નિની અંદર ફરવું પડે છે અનંત જન્મ તો એક તો ડોક્ટરની આગળ નિષ્કપટ થઈ જાઓ જ્યારે શરીરના રોગ દૂર કરવા હોય ત્યારે અને જ્યારે અંતરના રોગ દૂર કરવા હોય ને ત્યારે આવા સાચા સંતોની આગળ નિષ્કપટ ભાવે નિખાલસ થઈ જાઓ જેમ નાનો બાળક નિખાલસ હોય ને જેવું હોય એવું કહી દે એ મોટા સંતોની આગળ આવી અંતરમાં જેવું હોય ને એવું સંતોની આગળ કહી દેવું સ્વામી મને આવા આવા દોષો પીડે છે બસ સંતો પછી જે ઉપાય બતાવે એ ઉપાય પ્રમાણે કરે તો એના અંતરાત્માના જે દોષો છે ને એ બધા દોષો એટલે નિષ્ફળા એ કામ સંત કૃપા વિના સાધુતા કહો ને પામ્યા કોણ ભક્તો જ્યાં સુધી જીવનમાં સંત કૃપા નથી થતી ને ત્યાં સુધી જીવાત્માને બાહ્ય ભોગો ગમે એટલા હશે પૈસા હશે ગાડી માલ મિલકત બધું હશે સારું સારું ખાવા પીવાનું પણ અંતર આત્માની અંદર જ્યાં સુધી સુખ નહીં હોય ને ત્યાં સુધી ભક્તો જિંદગી જીવવાનો આનંદ નહીં આવે તો આવા સાચા સંતો આપણે મળ્યા છે આનો મહિમા કેટલો બધો છે તો સ્વામિનારાયણ ભગવાનના વખતની અંદર ચોરાવીરા ગામમાં શામજી પટેલ હતા ગામના પટેલ અને એની પાસે બહુ અઢળક સંપત્તિ હવે પોતે ગામના પટેલ એટલે થોડો એનો વટે ખરો ને પાછો એટલે પૈસા બહુ પણ સત્સંગ નહીં જો મોટી ખોટ ભક્તો ત્યાં આવી જાય આપણી પાસે પૈસા હોય માણસની પાસે હે બધું હોય પણ જો જીવનમાં સાચા સંતનો સમાગમ ન હોય તો માણસ છે પછી વ્યસનની અંદર દારૂની અંદર પછી જુગારમાં એ આડી લઈને માણસ નીકળી જાય છે તો આ શામજી પટેલ ગામના પટેલ એની પાસે પૈસા હો પણ દારૂમાં વ્યસનમાં જુગારમાં પોતાના પૈસા ધીરે ધીરે વેડફી ભક્તો એના જીવનમાં દિવસો એવા આવ્યા કે એને એક ટાઈમ જમવા માટે પણ એને ફાંફા મારવા પડે એવા દિવસો એના આવે સત્સંગ નહોતો સાચા સંતનો સમાગમ ગામ છે તો એ માંડવદાર ગામની અંદર શામજી પટેલ આવ્યા માંડવદાર ગામની અંદર આવ્યા એટલે વિચાર કર્યો કે મારે હવે ધંધો કરવો શું કારણ કે ગામની પટલાઈ કરે એને ધંધો કરેલો નહીં એટલે ગામના કેટલાક આહીરો હતા એની પાસે જે ભેંસો હતી ને ભેંસો એ ભાડે થોડી વેચાત લીધી હતી ભેંસો લીધી પછી એ ભેંસોને સીમમાં ચરાવવા લઈ જાય એમાંથી જે દૂધ બને દૂધ વેચે એમાંથી પછી એ ઘી બને ને એ ઘી એ વેચે
આમ ધીરે ધીરે ધંધો પોતાનો આગળ વધારવા લાગ્યા. એક બે ત્રણ ભેંસો લીધી, પછી એમાંથી પાંચ દસ થઈ, એમાંથી પંદર વીસ થઈ, આમ ભેંસો લીધી. તો ધીરે ધીરે પોતાનો ધંધો કરવા લાગ્યા. પણ ભક્તો જીવનમાં મોટી ભૂલ એક કરી નાખીને કે વ્યસનમાં એને પૈસા વાપરી નાખ્યા, એને દિવસોથી પાછા આવ્યા નહીં. પૈસા કમાયા પણ માત્ર એને જમવા પૂરતું મળે. હવે કુટુંબ પરિવાર એનો ધીરે ધીરે મોટો થયો, કુટુંબ પરિવારની અંદર પોષણ ન થાય, હવે કરવું કે? તો માંડવધારની અંદર એક સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી, એ સત્સંગીએ શામજી પટેલને કીધું કે શામજી એક કામ કર, ગઢડાની અંદર સ્વામિનારાયણ ભગવાન છે અને સ્વામિનારાયણ ભગવાનની પાસે 500 પરમહંસો છે. એ 500 પરમહંસો કેવા? અખંડ ભગવાનને ધારણ કરી રહેલા સંતો છે. એ સાધુ બોલે એમ થાય એવા સંતો છે સ્વામિનારાયણની પાસે. તો એ સ્વામિનારાયણના સાધુને તું જો રસોઈ આપે ને, તો પહેલા તારા જે સુખના દિવસો હતા ને, એ સુખના દિવસો પાછા આવે. સ્વામિનારાયણના સાધુને રસોઈ આપે તો. શામજી પટેલ સ્વામિનારાયણનો સત્સંગી નહીં, પણ એને વિચાર કર્યો કે મારા જીવનમાં પરિવાર મોટો, કુટુંબનું પોષણ ન થતો, હવે મારે કરવું કે? એટલે શામજી પટેલે વિચાર કર્યો કે ચાલો ગઢડાની અંદર જઈ અને સ્વામિનારાયણના સાધુને રસોઈ આપે. પણ હવે લોટ સીધું સામગ્રી કઈ ખપે તો કરો ને. થોડાક દિવસો ગયા, થોડુંક એને ઘી ભેળું કર્યું, સમજાય ને, ઘી ભેળું કર્યું. અને ઘી ભેળું કરીને મનમાં આવ્યો વિચાર, કર્યો કે ચાલો હવે ગઢડા જાઉં અને સ્વામિનારાયણ અને સ્વામિનારાયણ ભગવાનના સાધુને રસોઈ આપું. અને એમ કરતા કરતા શામજી પટેલ એક દિવસ ગઢડા આવ્યા અને ઘીનું ગાડું આવે ને, ગાડું ભરીને લઈ આવ્યા. મહારાજ આમ સભા કરીને બેઠા હતા ગઢપુર, મહારાજ સભા કરીને બેઠા હતા અને શામજી પટેલ આવ્યા. મહારાજ ત્યાં આગળ ઘીનું ગાડું મૂક્યું અને મહારાજના ચરણોમાં વંદન કર્યા. હવે ભગવાન છે ને, આ તો સ્વામિનારાયણ બધું અંતર આત્માનું જાણે છે. અને ભગવાન સ્વામિનારાયણે તે વખતે શામજી પટેલને કીધું કે શામજી આ ઘીનું ગાડું છે ને, તમે પાછું લઈ જાઓ, તમારી પરિસ્થિતિ બહુ ગરીબ છે, તમારા દીકરા દીકરી ભૂખે મરે છે. ના સ્વામિનારાયણ, મારે રસોઈ આપવી છે. અને બહુ આગ્રહ કર્યો ને ત્યારે મહારાજે હરજી છકરને બોલાવ્યા કે રસોઈનું લિસ્ટ છે, એમાં કાલે કેની રસોઈ છે? મહારાજ ભુજના હિરજી સુતારની છે. મહારાજે શામજીને કીધું કે હિરજીભાઈને મનાવો અને એની પાછળ જાય, તમારી આગળ આવે તો થાય. અને પછી હિરજીભાઈ સુતારને વાત કરી અને પછી ચૂરમાના લાડુની રસોઈ થઈ. અને પછી તે દિવસે બપોરના સમયે ઘીમાં લચપચતા ગોળના લાડુ સ્વામિનારાયણ ભગવાન જમ્યા. અને સંતોની જ્યારે પંક્તિ થઈ ને, ત્યારે સ્વામિનારાયણ ભગવાને સંતોની પંક્તિમાં પત્તરમાં બે લાડુ મૂક્યા. હો મહારાજ, સંતોએ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામની ધૂન બોલતા હતા. અને એમાં જ્યારે મહારાજે તાળી વગાડીને ધૂન બંધ કરાવીને સંતો જમવા માંડ્યા ને, ત્યારે મહારાજે સંતોને કહ્યું કે હે સંતો, એ આ ચોરાવીરાના શામજી પટેલ આવ્યા છે, મહારાજ કેની વ્યવહારે બહુ દુર્બળ પરિસ્થિતિ છે. શ્રીજી મહારાજ કે ઘરમાં જમવાના પણ ફાંફા પડે છે, તો કોળીએ કોળીએ જમતા જમતા ભગવાનનું નામ લેજો અને ભગવાનને પ્રાર્થના કરજો કે આનો પ્રારબ્ધનું પાનું ઊંધું છે એ હવરું થઈ જાય. અને પછી ગોપાળાનંદ સ્વામી જેવા, બ્રહ્માનંદ સ્વામી જેવા, મુક્તાનંદ સ્વામી જેવા સંતો જમે અને એ સંકલ્પ કરે ને શું ન થાય. અને એ સંતો બધા એ ભગવાનને ધારીને જમ્યા. અને પછી શામજી પટેલ બધા જમ્યા ને પછી નિયમ એવો હોય કે જેને રસોઈ આપી હોય ને એ પૂજા કરવા માટે આવે. શામજી પટેલ મહારાજ લીંબવૃક્ષ નીચે બેઠા હતા એમાં પૂજા કરવા માટે આવ્યા. અને મહારાજે કીધું કે પટેલ, તમારી પાસે જમીન કેટલી છે? મહારાજ બહુ છે નહીં, 4-5 વીઘા જમીન છે. શ્રીજી મહારાજ કે કામ કરો, અમે કઈ એમ કરશો? તો કે હા, જો અમને ને સાધુને રસોઈ આપે ને, અમે રાજી થઈએ તમારી ઉપર. સમજ્યા સ્વામિનારાયણ ભગવાન કે કામ કરજો, અડધી જમીનમાં કાલો વાવજો અને અડધી જમીનમાં બાજરો વાવજો. મહારાજ આવું કીધું હોય. અરે મહારાજ વરસાદ થશે, મહારાજ કે વરસાદ બહુ થશે. અને તે વખતે આ શામજી પટેલ પાછા ગામની અંદર આવ્યા અને અડધી જમીનમાં કાલો આવ્યો અને અડધી જમીનમાં બાજરો આવ્યો. અને ભક્તો તે વખતે સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી એટલો મીઠો ધોધમાર વરસાદ થયો અને સરસ મજાનો બાજરો એના ખેતરની અંદર થયો, સરસ મજાના કાલો એના ખેતરની અંદર થયા સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી અને સંતોને જમાડ્યાના આશીર્વાદથી.
અને તે વખતે ભક્તો એના ખેતરમાં થોડીક જમીન અને 1800 મણ બાજરો થયો અને 350 મણ કાલા થયા સ્વામિનારાયણ ભગવાનની કૃપા થઈ. ભક્તો આ સંતને જમાડવાનો પ્રતાપ છે. સંત જો રાજી થાય, ભગવાન જો રાજી થાય તો આપણા જીવનમાં પાછા સુખના દિવસો આવે. તો આવી રીતે ભક્તો પછી તો એ બાજરો ગાઢે ગાઢે ભરીને ગઢપુરમાં એ ધર્માદો દેવા માટે આવ્યા. સ્વામિનારાયણ ભગવાને પૂછ્યું, ક્યાંથી લાવ્યા? મહારાજ, તમારી કૃપા છે. બસ ભક્તો આવી રીતે ભગવાન અને ભગવાનના સંત આપણા જીવનમાં રાજી થાય એવા આપણે પ્રયત્ન કરવા. સહજાનંદ સ્વામી મહારાજ સુખ પામી રે સખી તો સાંભળ્યાને શરણે જાતા, સાંભળ્યાને શરણે જાતા સુખ પામી સખી, સુખ પામી, સુખ પામી. બેઠા શ્યામ થકી ઘેર બેઠા શ્યામ થકી સખી સુખ પામી, સુખ પામી રે સખી સુખ પામી. હું તો સાંભળ્યાને શરણે જાતા, સાંભળ્યાને શરણે જાતા સુખ પામી સખી સુખ પામી. મુક્તાનંદ કહે હરિ હરિ જનની ગાતી છે ન્યારે, મુક્તાનંદ કહે હરિ હરિ જનની ગાતી છે ન્યારે. તેને દેહ દર્શી દેખે, તેને દેહ દર્શી દેખે પોતા જેવા સંસારી સખી સુખ પામી, સુખ પામી રે સખી સુખ પામી. હું તો સાંભળ્યાને શરણે જાતા, સાંભળ્યાને શરણે જાતા સુખ પામી સખી સુખ પામી. સજાનંદ સ્વામી મહારાજ ની જય. સરસ્વતી ભક્તો, આપણે આખી ગળાની ચાર વગાડી કથા કહેવાય આપણા રીત પ્રમાણે થઈ. સરસ મજાનું ગોળનું પદ ગાયું. આમ તો ભલે આરતીનો ટાઈમ આપણું ઘોડું ને, પણ આજે ભક્તો વ્યક્તા કરશું તો આવ્યા છે, તો આપણે આજે થોડી વહેલી કરશું. એના પહેલાં બહેનોને સાથે ભરી અને કરેલી છે તો સંતો ધ્યાન છે એમ ઘેર કરી જ્યેષ્ઠાભક્તનું ગામ કેમ કરવા પડશે એ કરી લેશું. કથા વાર્તા કરશું, દરેક મોટા મોટા સંતોને બધાને આશીર્વાદ અપાવશું. અને છેલ્લે બધાને જમાડવા પ્રસાદ પર જમીને જવા દેવું હોય ને, એટલે ઘરે જવા કોઈને તાણ નથી. આપણે બધા એને જમાડવા અહીંયા રાખ્યું છે, એટલે થોડું અડધો કલાક મોડું થશે તો કઈ આપણે વાંધો નથી. તો અત્યારે આપણે બધા સંતો પ્રાર્થના કરશું અને ભક્તો પણ સાથે બધા આપણા સાથે બોલો.
I
Yeah.
Thank you.
जगदन्यतनोस्तथावितुं करसि पाचयुगे युगे व्यवै
हरि कृष्ण तनुष्पराय दुर्गा नर नारायण देव पाहिमा विधि शंभु मुखामय गज चरणौ ते सततम् समर्चति परमादरतश्च चिन्तति नर नारायण देव पाहिमा नर नारायण देव पाहिमा श्री सजानन स्वामी महाराज की जय। जमुने जमरूरे शाम का मिसाल
वायु प्रवाह शाम का मिसाल चुनार एक माटी की लगनी झोल सुख जाने वो उठाने ना मत संग हो ये शाम का मिसाल चुनार लो तीज सके दुकाने के जान ये शाम का मिसाल चुनार लो प्रभु से जान सुख का रुपम सारने लो जिन्हें कसा चुके मन के वो पारने लो सब अखंड एटले जागृत स्वप्न अने सुसुप्ति
આ ત્રણે અવસ્થાની અંદર કાયમ જેને ભગવાનની મૂર્તિ દેખાતી હોય એને પણ શ્રીજી મહારાજ કે ભગવાને જે જે અવતારે કરીને જે જે સ્થાનકને વિશે જે જે ચરિત્રો કર્યા હોય ને એ ચરિત્ર સંભાળ લે. તો હવે પ્રશ્ન એવો થાય કે જેને મૂર્તિની પ્રાપ્તિ થઈ ગઈ, મૂર્તિ કાયમ દેખાય છે, છતાંય ભગવાનના ચરિત્રો સંભાળવાની શું કામ જરૂર પડે? પેલા વચના રૂપમાં તો મહારાજ એમ કીધું ને કે જેના મનની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં અખંડ રહેતી હોય એથી મોટી પ્રાપ્તિ શાસ્ત્રમાં બીજી કોઈ છે જ નહીં. છતાંય ભગવાનના ચરિત્રો શું કામ સંભાળવા? ભગવાનના એકાંતિક સાધુને વિશે, ભગવાનના ભક્તોને વિશે શું કામ યાદ રાખવું? ઉત્સવ સમયે શું કામ યાદ કરી રાખવા? તો આ પ્રશ્ન છે. તો ભક્તો પ્રશ્ન એવો છે કે દેશકાળ જ્યારે વિપરીત થાય છે ને, દેશકાળ ત્યારે ભગવાનની મૂર્તિ ભૂલી જવાની પૂરેપૂરી સંભાવના છે. દેશકાળ જ્યારે વિપરીત થાય ત્યારે, મતલબ કે જ્યારે ભક્તો આપણો અંતસમો આવે ને ત્યારે આપણે ક્યાં હોઈએ આપણે ખ્યાલ ન હોય, હોસ્પિટલની અંદર સૂતા હોઈએ કે પથારી વસ પડ્યા હોઈએ, શરીરમાં બહુ પીડા થતી હોય, બહુ રોગ હોય અને શરીરમાં અધિક પીડાને લીધે ભગવાનની મૂર્તિ ભૂલી જવાની પૂરેપૂરી સંભાવના છે. તો એવા સમયે રેર કેસમાં શું કરવું? ક્યારેક આવું બની જાય અને તમે પણ જોતા હશો કે કોઈ હરિભક્ત બેચારા હોસ્પિટલની અંદર હોય, બહુ પીડા હોય, બહુ મોટો રોગ હોય, પીડાતા હોય અને એવા સમયમાં છે ને દેહનો ધર્મ છે ભક્તો ભગવાનની મૂર્તિ ભૂલી જવાની. તો એવા ટાઈમે રેર કેસની અંદર સ્વામિનારાયણ ભગવાન કે ભગવાને જે જે ચરિત્રો કર્યા હોય ને એ જો સંભાળી રાખ્યા હોય ને તો અંત સમયે ચરિત્રો યાદ આવે. હવે તમારા દીકરા હોય કે દીકરી હોય, અહીંયા સ્કૂલની અંદર વિદ્યા અભ્યાસ કરવા માટે જતા હોય, તો હવે ઘરેથી તો સ્કૂલમાં ભણવા માટે નીકળી જાય પણ હવે પાછો જ્યારે ઘરે આવે ત્યારે તમે એને પૂછો દીકરા ભણ્યા હો? તો કે હા. તમને એમ લાગે કે મારો દીકરો સ્કૂલે જાય છે, ટ્યુશને જાય છે, બરાબર ભણે છે, પણ કેવો ભણે છે ખબર ક્યારે પડે? એની જ્યારે પરીક્ષા લેવાની એક્ઝામ આવે ને અને પછીનું રિઝલ્ટ આવે ને ત્યારે ખબર પડે કે તમારો છોકરો કેટલું સ્કૂલમાં ભણ્યો છે. હવે જે છોકરાએ 12 મહિનામાં સ્કૂલ એટેન્ડન્સ કરી હોય, ટ્યુશન ક્લાસ ભર્યા હોય અને નિયમ પ્રમાણે અભ્યાસ કર્યો હોય ને તો એ છોકરો આમ તૈયાર થઈને બેઠો રહ્યો કે ક્યારે મારી એક્ઝામ આવે ને ક્યારે પેપર લખો ને સારા માર્ક્સ મેળવીને હું આગળ ધોરણમાં હું ગતિ કરું. આવો કેને થાય કે જે છોકરાએ આખું વર્ષ મહેનત કરી હોય એ તૈયાર થઈને બેઠો હોય, બાકી મારા જેમ આખો દિવસ છોકરો મોબાઈલમાં ને ટીવીમાં ને ફોનમાં પડ્યો હોય, આખું વર્ષ જે છોકરો રખડ્યો હોય, હવે બોર્ડની એક્ઝામ લગી આવે ત્યારે એને શું થાય? ગભરામણ થાય, ચિંતા થાય. હવે રાત જાગી જાગીને મહેનત કરે તો છોકરો શું પાસ થવાનો? એ પાસ નથી. શું કામ? કે આખું વર્ષ રખડ્યો છે. બસ આ દ્રષ્ટાંત છે. જે છોકરો આખું વર્ષ મહેનત કરીને સ્કૂલમાં એક્ઝામ દેવા જાય અને 90-95% લાવે અને જે છોકરો આખું વર્ષ રખડ્યો હોય એને ડર લાગે, એમ જે ભગવાનનો ભક્ત આખું વર્ષ જેને ભગવાનના ચરિત્રો ગાયા હોય, સંભાળ્યા હોય ને, એ તૈયાર થઈને બેઠો હોય, બસ મહારાજ અંત સમય આવે ને મહારાજ મને ધામમાં લઈ જાય. અને અંત સમય ભક્તો એવો છે, બહુ ભયાનક છે. પ્રથમના 62મા વચનામૃતમાં મહારાજે વાત કરી કે અંત સમય સમુદ્રના જેવો છે, બહુ કઠણ સમય છે અને એવા સમયે ભગવાન યાદ આવવા એ બહુ કઠણ છે. એટલે તુલસીદાસજી રામાયણમાં એમ કીધું, જન્મ જન્મ મુનિ જતન કરાઈ અંત સમય રામ આવત નહીં. બહુ કઠણ છે હો ભક્તો. આપણે એમ લાગે કે અત્યારે ગમે એમ જલસા કરશું, અરે ટીવી જોશું, મોબાઈલ ફોન જોશું, ખાવું પીવું હારું ફરું, અરે અંત સમય આવશે ત્યારે ભગવાનનું ચરિત્ર સંભાળી લેશું, ભગવાનનું નામ લઈ લેશું, એ ભક્તો એ મનના વેમમાં હોય તો એ વેમ ભૂલી જવાનું, કારણ કે આપણા હાથની વાત નથી અંત સમય. એટલે તુલસીદાસ કે જન્મ જન્મ મુનિ જતન કરાઈ અંત સમય રામ આવત નહીં. બહુ કઠણ છે ભક્તો. એટલે જેને ભગવાનના ધામમાં જવું હોય ને એને અત્યારથી ચેતી જવા જેવું છે. એટલે લોકમાં કહેવત છે ને, ચેતો નર સદાય સુખી. એ તમારા વ્યવહારમાં હોય કે સત્સંગમાં હોય, જે સદાય માટે ચેતતો હોય ને એ માણસ સદાય સુખી. એટલે ભગવાનના ચરિત્રો સંભાળી રાખો. હવે સ્થાનક
જેમ કે આપણા ઇન્ડિયામાં મથુરા છે, વૃંદાવન છે, સ્વામિનારાયણ ભગવાન અયોધ્યામાં, છપૈયામાં, ગઢપુરમાં, કારિયાનીમાં, સારંગપુરમાં, તમે બધા યાત્રા કરીને આવ્યા છો, યાત્રા કરી આવો તમે બધા. તો જે જે તમે યાત્રા કરી આવો, સ્વામિનારાયણ ભગવાને જે જે લીલા કરી છે ને, એ લીલાને આપણે બસ સંભાળી રાખવી. શું કામ? તો કે અંત સમય યાદ આવે ને તો આપણા જીવનું કામ થઈ જાય. જો ભક્તો, આપણા કચ્છમાં એમાં વાગડ અને એમાં કંથકોટ કરીને ગામ, અને એ કંથકોટ ગામમાં પદમસિંહ કરીને સ્વામિનારાયણ ભગવાનના ભગત. હવે એ સ્વામિનારાયણ ભગવાનના એવા એકાંતિક ભગત મહારાજનો અતિ હેત, અને વડતાલની અંદર સ્વામિનારાયણ ભગવાન સમયો કરતા હતા. એટલે પહેલાના સમયમાં ભક્તો વસ્તુ એવી હતી કે મોબાઈલ ફોન્સ કે એવી વ્યવસ્થા નહીં, કાગળથી બધા વ્યવહાર થતા. એટલે પદમસિંહ ભગતે વિચાર કર્યો કે મહારાજ વડતાલમાં મોટો સમયો કરે છે, તો આપણે મહારાજના દર્શન થશે, ઉત્સવ સમયના દર્શન થશે, મહારાજ જે જે ચરિત્રો કરશે એના દર્શન થશે, તો ચાલો ઉત્સવમાં જઈએ. પણ જાવું કે? એટલે એ પદમસિંહ ભગતે કંથકોટનો એક મામૈયો હતો આહિર, મામૈયા આહિરને કીધું કે તારી પાસે ગાડું છે તો એક કામ કર, અમારે વડતાલ જવું છે, ઉત્સવ સોમિયાના દર્શન કરવા, જે ભાડું થશે એને તને આપી દેશો. તો કે ભલે. હવે માં 4 થી 5 હરિભક્તો ભેડા થયા, ગાડામાં જેટલો જોઈએ એટલો સામાન નાખી હરિભક્તો બેસીને વડતાલ તરફ નીકળ્યા. વચ્ચે રસ્તામાં ભગવાનના ભગત, ભગવાનનો ભગત હોય ને એ શું વાતો કરે? ભગવાનની વાતો કરે. ચોર ચોર ભેગા થાય તો શું વાતો કરે? આપણે ક્યાંથી ચોરી કરવી એની વાતો કરે. દારૂડિયા ભેગા થાય તો દારૂની વાતો કરે. જેવા જેવા માણ ભેગા થાય એની વાતો કરે. એટલે આ બધા ભગવાનના ભક્તો 4-5 જણા થઈ ગયા, મહારાજના મહિમાની ચરિત્રોની વાતો કરતા હતા. અને પદમસિંહ ભગતે મામૈયાને કીધું કે મામૈયા જો સ્વામિનારાયણ ભગવાન અત્યારે પ્રગટ થયા છે, કળિયુગ, સ્વામિનારાયણ ખુદ ભગવાન છે, એનો તું આશ્રય કરી લે, વર્તમાન ધારણ કર, સુખી થઈએ, સુખી આ લોકમાં સુખી થાય અને પરલોકમાં પણ તો સુખી થઈએ છે, એક કાકરે બે પક્ષી મરા છે ત્યારે સુખી થઈએ છે. અને એમાં મહારાજનો એવો મહિમા સમજાવીને મામૈયા આહિરને કંઠી પહેરાવી, ત્યારે કંઠી પહેરાવી, વર્તમાન ધારણ કરાવીને સત્સંગી થયો. પછી એમાં આગળ ચાલતા ચાલતા ભગવાનની ઈચ્છા કે દેવીની ઈચ્છા શું, તો એક બળદ એનો પગ ભાંગી પડે, બળદનું મૃત્યુ થયું. જ્યારે મામૈયો આવે સત્સંગનો રંગ ચડેલો નહીં, આમ કાચા પોચા સત્સંગી હોય ને એને પછી બહુ જાળી રાખવા પડે. જાણે મામૈયો આવે સત્સંગી ને વિચાર કર્યો કે હમણાં સ્વામિનારાયણની કંઠી પહેરીને મારો એક બળદ ગયો, અને જો આ કંઠી એમને પહેરી રાખી તો કદાચ મારો બીજો બળદ હાલો જશે. એટલે મામૈયાએ કંઠી ઉતારીને પદમસિંહ ભગતને આપીને કીધું કે પદમસિંહ આ કંઠી તમે રાખો, કે મારા સ્વામિનારાયણની કંઠી પહેરી મારો એક બળદ હાલો ગયો. બળદ પછી આગળ જતા ગામમાંથી બીજો બળદ લીધો, ચાલતા ચાલતા વડતાલ પહોંચ્યા. એ ઉત્સવ સમયમાં આવા સંતોના દર્શન થાય, આટલી મોટી સભામાં હરિભક્તોના દર્શન થાય, અને એમાં ઉત્સવ સમયમાં લાભ લઈને જયારે પાછા વળ્યા ને, ત્યારે વચ્ચે કટારિયા આવ્યું, કટારિયા રણ, રણમાં આવ્યા. અને રણમાં તે વખતે ભક્તો રસ્તા વચ્ચેથી પસાર થતા, આમ ડર બહુ લાગે, અને ચોર ડાકુર ઉડાડે. એમાં ચોર ડાકુર ઉડાડે ખબર પડી કે આ બધા માણસો જાય છે, પોટલા બાંધેલા છે એની પાસે, આને ક્યારે પાસે કઈ પૈસા સોનો માલ મિલકત હશે, એ બધા ચોર ડાકુ લૂંટર આવી ગયા. ભક્તો ડરી ગયા, બધા ભક્તો ડરી ગયા. એટલે મામૈયા આવીને પદમસિંહને કીધું કે પદમસિંહ, તું કહેતો હતો કે સ્વામિનારાયણ ભગવાન સાચા છે, સ્વામિનારાયણ કળિયુગમાં પ્રગટ થયા છે, ભક્તોની રક્ષા કરે છે, તો તારા સ્વામિનારાયણ ભગવાન અહીંયા રણમાં કોઈ માણસ છે ત્યાં આપની રક્ષા કરવા આવું, તો સ્વામિનારાયણ ભગવાન તારી રક્ષા કરવા ક્યાં આવે છે? ત્યારે પદમસિંહ ભગતે મામૈયાને એટલું કીધું કે મામૈયા શાંતિ રાખ, સ્વામિનારાયણ ભગવાન છે અને તું નહીં કહેતો એ ભગવાન જ છે, ભગવાન જ રહેવાના છે, એ ભગવાન આવશે, એ જ રક્ષા કરશે આપણી. અને ભક્તો, ભગવાનના ભક્તને ભગવાન ઉપર પૂર્ણ વિશ્વાસ હોવો જોઈએ, પૂર્ણ ભરોસો હોવો જોઈએ. જેમ હનુમાનજીને રામ ઉપર પૂર્ણ ભરોસો હતો ને, એમ આપણે સ્વામિનારાયણ ભગવાનના ભગત છીએ, આપણે સ્વામિનારાયણ ભગવાન ઉપર પૂર્ણ ભરોસો હોવો જોઈએ કે સ્વામિનારાયણ ભગવાન મારી રક્ષા કરશે જ. અને આમ જે વાત કરે છે કે મહારાજ એ કાઠી દરબાર લઈ દિવ્ય રૂપે આવ્યા હો, એવા રૂપાળા મહારાજ
આમ જેમ રાજા સૈન્યનો મેષ ધારણ કર્યો હોય ને, જેમ રાજા હાલ્યા હોતા હોય શસ્ત્ર ધારણ કરીને, એવા મહારાજ આવ્યા અને મહારાજે એક હાકોડો મૂક્યો ને બધા ભાગવા લાગ્યા. મહારાજે કાઠી દરબારોને કીધું કે બધાને પકડો. કાઠી દરબાર હોય એ બધા ઘોડા દોડાય બધાને પકડ્યા. મહારાજે કીધું કે અમારા ભગતને શું કામ હેરાન કરો છો, ચોરી શું કામ કરો છો? તો કે સ્વામિનારાયણ કે વાત એવી છે કે મને ખાવા નથી મળતું એટલે અમે બધા ચોરીના ધંધા કરીએ છીએ. સ્વામિનારાયણ ભગવાન કે સુખી થાવ છે? તો કે હા, સત્સંગી થાવ, અન્ન વસ્ત્ર એમ બંધાયેલા છે. રામાનંદ સ્વામી પાસે વરદાન માંગેલા છે મહારાજ. અને પછી ચોર સત્સંગી થયા અને પછી ગાડું આગળ ચાલીને ત્યારે મામૈયાએ કીધું કે પદમસિંહ તારા સ્વામિનારાયણ ભગવાન ખરા હો. સ્વામિનારાયણ આજે મેં જેવા દર્શન કર્યા ને રાજા સૈના વેશમાં, મને બહુ આનંદ થયો. સ્વામિનારાયણ ભગવાને આ ભર કટેલ રણમાં આપણી રક્ષા કરી. અને પછી ચાલતા ચાલતા કંથકોટમાં આવ્યા અને ભક્તો સમય જતા જતા આ મામૈયા આહિરનો અંત સમો આવ્યો. મામૈયા આહિરનો અંત સમો આવ્યો. હવે કંઠી તો ઉતારી નાખી હતી એને, અંત સમય રોગ આવ્યો, શરીરમાં પીડા બહુ થાય, રાડો પાડે, સગા સંબંધી કંટાળી ગયા. અને એમ કરતા કરતા પદમસિંહ ભગતને ખબર પડી. પદમસિંહ ભગત ત્યાં આવ્યા અને પદમસિંહ ભગત ત્યાં આવ્યા અને ભગત એને સ્વામિનારાયણ ભગવાનના ચરિત્રો સંભળાવ્યા. અને એ મામૈયા આહિરને કટારિયાના રણમાં સ્વામિનારાયણ ભગવાન રાજાશાહીનો વેશ ધારણ કરી અને જે રક્ષા કરવા આવ્યા હતા ને, એ ચરિત્ર મામૈયાને ઉસંગી હતો એને યાદ આવી. અને એ કંથકોટનો મામૈયો આ એ ચરિત્રને અંત સમય યાદ આવ્યો અને એ મામૈયાને લેવા માટે સ્વામિનારાયણ ભગવાન પાર્ષદોને લઈને ધામમાંથી આવ્યા. સ્વામિનારાયણ ભગવાન ધામમાં લઈ જાય, આ ચરિત્ર નો મોટો પ્રતાપ છે. ત્યાર પછી મહારાજે વાત કરી કે સાધુ હોય, સત્સંગી હોય કે બ્રહ્મચારી હોય, તેની સાથે હેત રાખ. ભક્તો મોટી વાત છે. અક્ષર જીવનદાસ સ્વામી નો કાગળ વંચા છે ને એકાદશી. અક્ષર જીવનદાસ સ્વામી કાગળ શું લખ્યું કે ભાઈઓને ભાઈઓમાં પરસ્પર હેત રાખો અને ભાઈઓને ભાઈઓમાં પરસ્પર હેત રાખો. એમ હરિભક્તોને સંતોમાં હેત રાખો અને સંતોને પણ હરિભક્તોમાં પરસ્પર એકબીજાને હેત રાખો. કારણ કે હેત છે ને ભક્તો બહુ મોટી વાત છે, પરસ્પર એકબીજાને હેત. હવે અંત સમય છે ને, ભક્તો હેત હોય ને એ વધારે સાંભળ્યા. સાધુ કદાચ સાધુમાં હેત હોય, હે હરિભક્તોમાં હેત હોય, કોઈ બ્રહ્મચારી હોય એનામાં આપણે હેત હોય ને, એ પણ જો અંત સમય યાદ આવી જાય. કારણ કે હવે આ સાધુ છે, ભગવાનના ભક્ત છે, એની વૃત્તિ ક્યાં લાગેલી છે? ભગવાનના ભગત હોય એટલે એનો અંત સમય કલ્યાણ થાય છે. અંત્યના 27મા વચનામૃતમાં વડોદરાના નાથ ભક્તે પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, ભગવાનનો દ્રઢ નિષ્ઠાવાળો ભગવાનનો ભક્ત હોય, એના સંબંધી હોય, એનો ભક્તના સંબંધે કરીને કલ્યાણ થાય કે ન થાય? ત્યારે સ્વામિનારાયણ ભગવાને કીધું કે એવો દ્રઢ આશ્રિત દ્રઢ નિષ્ઠાવાળો ભગવાનનો ભક્ત હોય, એના સંબંધીને એને વિશે હેત હોય, એના પિતરીને એને વિશે હેત હોય તો મહારાજ કે કલ્યાણ થાય. હેત ન હોય તો કલ્યાણ ન થાય. શ્રીજી મહારાજ કે ભગવાનના ભક્તોનો સંબંધી પણ ન હોય અને જો ભગવાનના ભક્તને વિશે હેત હોય ને તો એ સ્વામિનારાયણ ભગવાન કેનો કલ્યાણ થાય. શું કામ? હવે દ્રઢ આશ્રિત ભગવાનનો ભક્ત છે, એકાંતિક ભક્ત છે. હવે એકાંતિક ભક્તની જે વૃત્તિ છે ને એ અખંડ ભગવાનમાં લાગેલી છે. હવે એકાંતિક ભક્તનો સીધો સંબંધ મહારાજની સાથે છે અને ભક્તની સાથે જે હેત કર્યું છે એ ભક્તની સાથે હેત કર્યું છે તો એ ભક્તનો સીધો સંબંધ મહારાજની સાથે છે. મહારાજની સાથે સંબંધ હોવાને લીધે એ ભક્તનો કલ્યાણ થાય છે. આવો જબરો મહિમા છે હો. આપણા ગઢપુરમાં મહારાજ હતા, ગઢપુરની બાજુમાં ઢસા કરીને ગામ છે. હવે ઢસા ગામની અંદર ગોવિંદ ભગત હતા, સમજ્યા ને, સ્વામિનારાયણ ભગવાનના ભગત. આ પેલાના વડીલો છે ને આપણા, ભણેલા ગણેલા બહુ નહીં, પણ સંતો કીધું ને એ પ્રમાણે નિષ્ઠા બહુ હરિભક્તોની હતી હો. આપણા ભુજના જો બધા આપણા વડીલો જોવો, હરિસ્વરૂપ સ્વામી હતા, મુરલી મનોહર સ્વામી હતા, ધર્મકિશોર સ્વામી હતા, પછી પતિત પાવન સ્વામી હતા, માધવપ્રિય સ્વામી હતા,
બધા વચન સિદ્ધ સંતો હતા અને આપણા વડીલો બાપ દાદાઓ કઈ ભણેલા ગણેલા નહોતા બસ મોરલી મનોહર સ્વામી કીધું હરીશ્વર સ્વામી કીધું ઘનશ્યામ જીવન સ્વામી કીધું એટલે થાશે જ એ પ્રમાણે વિશ્વાસ ઉભરી વધતો હોય તો આવી રીતે વિશ્વાસ ક્યારે આવે હે તો હોય ને તો વિશ્વાસ આવે હવે આ ડસા ગામની અંદર જો હરિભક્તનો મહિમા કેટલો છે ડસા ગામની અંદર ગોવિંદ ભગત હવે સ્વામિનારાયણ ભગવાનના ભગત એ ગામની અંદર પટેલ હતા સમજ્યા ને ગામની પટલાઈ કરે અને આમ સત્સંગની એના જીવનની અંદર પણ ગોવિંદ ભગતની સાથે હેત સાથે આમ ભગતની વાડી જાય બેઠક ઉઠક કરે અને ભગત થોડી સત્સંગની અને ભગવાનની વાતો સંભળાવે હવે એમ કરતા કરતા સમય થયો આ ગોવિંદ ભગત ભગવાનનું ભજન કરે ખેતીનો ધંધો કરે એટલે ત્યાં દીકરા દીકરી બધા સુખી ગામના પટેલને કાંઈક આમ 45-50 વર્ષની ઉંમર થઈ ને એનો દેહાંત સમય આવી ગયો હવે તમે વિચાર કરો તમારો દીકરો હોય સ્કૂલે ભણવા ગયો હોય ને તમે એને લેવા માટે જાઓ તો કોને લેવા માટે જાઓ તમારા પાડોશીને લેવા માટે ને જાઓ કોને જાઓ તમારા દીકરાને લેવા માટે જાઓ ને ગાય હોય કે ગમે હોય તમારું હોય ને તમે લેવા માટે જાઓ એમ ભગવાનનો નિયમ એવો છે શ્રીજી મહારાજે પ્રથમના 32માં વચનમાં શું કીધું મહારાજ કે જેનો ધણી હોય એને એ લેવા માટે આવે ને હવે આ ગામનો પટેલ એનો કોઈ ધણી નહીં ધણી મતલબ કે એનો આશ્રય નહીં હરાયો ઢોર કહેવાય ગામની અંદર હરાયો ઢોર હોય એને કોણ લેવા માટે જાય તો ગમે એને ઉપાડી જાય એમ જીવનની અંદર જેને સ્વામિનારાયણ ભગવાનને ધણી કર્યા હોય સ્વામિનારાયણ ભગવાનનો આશરો કર્યો હોય તો એને ભગવાન લેવા માટે આવે હવે ગામનો પટેલ સત્સંગી નહીં યમના દૂતો લેવા માટે આવે જીવનનો પાપ કરેલા યમના દૂતો આવે યમના દૂતો આવે એટલે માર મારે એટલો માર માર્યો પથારીમાં સૂતા સૂતા ઝાડા પૈસા છૂટી ગયા સગા સંબંધીઓને કે તમે મારી સામે શું જુઓ છો અરે આ કાળા ડગલાવાળા ચાર જણા અહીંયા ઊભા છે મને મારે છે મને કઈ બચાવો પણ હવે કોણ બચાવે અને એમ કરતા કરતા એને ગોવિંદ ભગત યાદ આવી ગયા હેત કેની સાથે હતો ગોવિંદ ભગત ની સાથે એના દીકરાને કીધો કે દીકરા ઓલા ગોવિંદ ભગત ને બોલાવો તો સ્વામિનારાયણ જેવો સ્વામિનારાયણ નું નામ લીધું ને ભગત ને અમારે ને યમના દૂધ આગા થઈ ગયા અને એના દીકરાને કીધું કે દીકરા તો જલ્દી જા વાડી પેલા ભગત ને બોલાય આવો અને દીકરો દોડતો દોડતો એ વાડી આવ્યો વાડી ને આવીને કીધું કે ગોવિંદ બાપા તો કે હા મારા બાપા બોલાવે છે કે તમને હમણાં અત્યારે અત્યારે ચાલો ગોવિંદ ભગતે વિચાર કર્યો કે ઇમરજન્સી શું કામ પડ્યો મારા જેવા નાનકડાને ભાઈ ભગવાનનો ભગત નાનો હોય આચો ભગવાનનો ભગત હોય ને એની આગળ એક દિવસ એવો આવે કે મોટા મોટા ભણીની આગળ નમે લે આ સંતોની પાસે શું છે તમે વિચાર કરો આની પાસે કરોડો રૂપિયા છે અબજો રૂપિયા છે એ બંગલાઓ છે કાંઈ નથી ને છતાંય આ સંતોની આગળ અબજોપતિને કરોડપતિને પગે લાગવા આવે છે એની આગળ નમે છે હાચા ભગવાનના ભગત થઈને તમે રહો ને હાચા દિલના તો મોટા મોટા માણસો તમારી આગળ પડવા આવે તમારી આગળ ઝૂકે એવા દિવસો આવે એમાં આ ભગત આવતાના સ્વામિનારાયણનું ભજન કરતા કરતા ચાર યમના દૂત ઘરમાં દરવાજે ઊભા હતા ઓસરીના દરવાજે ઊભા હતા ને ભગત જેવો ઘરમાં પ્રવેશ કર્યો ને એટલે યમના દૂત નીકળે બહાર કારણ કે ભગતનો પ્રતાપ સહન ન કરી શક્યા અને ઘરમાંથી જેવા બહાર નીકળ્યા ને એટલે ઓસરીનો દરવાજો પડ્યો હવે આ ગોવિંદ પટેલ હતો ને ઓલો ગામનો પટેલ ઈ દેખતો હતો કે યમના દૂત જેવો ભગત અંદર આવે એટલે બહાર ગયા પછી યમના દૂત ઘરની બહાર ઊભા રહ્યા ચાર જણ કે આ જેવા સ્વામિનારાયણના ભગત ઘરમાંથી બહાર જાય એટલે આ ગામના પટેલ ઉપાડી આપણા સ્થાનકે લઈ જવા હોય ચાર જણ બહાર વાટ જોતા હતા ગોવિંદ પટેલે જ્યાં આવીને જોયું તો ઝાડા પૈસા છૂટેલા અને પેલા પટેલે કીધું કે ભગત તમે સાચા તમારા સ્વામિનારાયણ સાચા તમારા સ્વામિનારાયણના સાધુએ સાચા અને આજે વાત બનાવી આખી જિંદગી મેં સત્સંગ ના કર્યો આખી જિંદગી મેં ભજન ન કર્યું વર્તમાન ધારણ ન કર્યા પણ અંત સમય તમે મને યાદ આવી ગયા ને એનાથી આ યમના દૂધ થકી છૂટી પછી તો એને અંત સમય પીડા બહુ થતી હતી એટલે ગોવિંદ ભગતે એને વર્તમાન ધારણ કરાવી સત્સંગી કર્યા ગોવિંદ ભગતમાં હેત હતું ગોવિંદ ભગતમાં હેત હતો ને ગોવિંદ ભગત અખંડ મહારાજને ધારણ કરી રહ્યા હતા અને સ્વામિનારાયણ ભગવાન અંત સમય તેડવા માટે આવ્યા અને ધસા ગામનો જે પટેલ હતો ને સંત એ ભગતમાં હેત હોવાને કારણે સ્વામિનારાયણ ભગવાનની ભગતને ભગવાનના ધામમાં લઈ ગયો વિચાર કરો આટલો સાધુમાં હેત કરવાથી કે ભગવાનના ભક્તમાં
કે ભગવાનના કોઈ કર્મચારી હોય એની સાથે હેત કરવાથી આટલો મોટો ફાયદો થાય છે. ક્યાં યમપુરીમાં જીવ જાતો હતો અને ક્યાં ભગતમાં હેત કરીને અંત સમય ભગવત સાંભળવાથી એને ભગવાનના ધામની પ્રાપ્તિ થઈ. આ ભગવાનના ભક્તોનો મહિમા છે. પરસ્પરામ સભામાં બેઠા હોઈએ એકબીજાને મળીને તો મહિમા રાખવાનો એકબીજાનો. સ્વભાવ તો એકબીજાના કઈ આકરા માઠા હોય પણ સ્વભાવ સામો નહીં જોઈ. કેટલા ભાગ્યશાળી ભગવાનના ભક્તો છે. જગતની અંદર તમે જોવો એ માણસો આખો દિવસ પંચ વિષયની અંદર ખાવું પીવું હરવું ફરવું બસ મોજ જ કરતા હોય. પણ આ ભગવાનના ભક્તો કમસે કમ મંદિરે આવીને ભગવાનનું દર્શન તો કરે છે, આરતી તો કરે છે, ચેષ્ટા તો કરે છે, ભગવાનની માળા તો કરે છે. એટલો તો આપણે ગુણ લઈ શકી. આમ ગુણ લઈને મહિમા સમજશો ને તો આપણે પરસ્પર સત્સંગ કરવાની મજા આવશે. અને ત્રીજો મહારાજ ઉપાય એ બતાવ્યો શ્રીજી મહારાજ કે અમે ઉત્સવ સમયા કરીએ છીએ. ભક્તો ઉત્સવ સમયા છે ને એ એક અલૌકિક પરંપરા મહારાજે આ પ્રવર્તાવી છે. સમજાય એક એવી પરંપરા મહારાજે પ્રવર્તાવી કે આમાં લાખોની સંખ્યામાં હરિભક્તો ભેડા થાય, હજારોની સંખ્યામાં સંતો ભેડા થાય અને પરસ્પર એકબીજામાં ઉત્સાહ વધે ને એને ઉત્સવ કહેવાય. પરસ્પર એકબીજામાં ઉત્સાહ વધે ને એને ઉત્સવ કહેવાય. એ પહેલાના સમયની અંદર છે ને બધા વડીલોને ખ્યાલ હશે કે વર્ષે બે વર્ષે માન એકાદક ઉત્સવ થતો એમાં એ ગામો ગામના એકબીજામાં હરિભક્તો ભેડા થાય, એકબીજામાં પરસ્પર એકબીજામાં મળે એવો હેત થાય, એવો આનંદ આવે. આ ઉત્સવ સમયની તાકાત. હવે મહારાજનો મહારાજ દબાણની અંદર કેટલા બધા ઉત્સવ સમય કર્યો. 18 દિવસનો જેતલપુરની અંદર મહારાજે ઉત્સવ કર્યો, પછી ગઢપુરની અંદર, કારિણીની અંદર, સારંગપુરની અંદર, એ વસંત પંચમી, રામનવમી મહારાજે કેટલા ઉત્સવ સમયાઓ કર્યા છે. શું કામ? તો કે આ ઉત્સવ સમયની અંદર શ્રીજી મહારાજ કે સાધુ ભેગા થાય, હરિભક્તો ભેડા થાય અને બ્રહ્મચારી ભેડા થાય અને એમાં કોઈ પાપી જીવ આવ્યો અને એને અંતકાળે જો સ્મૃતિ થયા હોય ને તો સ્વામિનારાયણ ભગવાન કે પાપી જીવને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય છે. આટલો મોટો મહિમા છે ઉત્સવ સમયનો. આટલું મહારાજે બોલ્યું એમ નહીં, મધ્યના 35મા વચનામૃતમાં મહારાજે કીધો કે અમે જ્યાં જ્યાં ઉત્સવ સમયા કર્યા હોય, અમે સભા ભરી હોય, હે અમારી પૂજા થઈ હોય, અમે વાર્તા કરી હોય, અમે જે જે ચરિત્રો કર્યા હોય, કીર્તન ગૌરાવ્યા હોય, મહારાજ કે સર્વે ચરિત્રો મહારાજ કે કીર્તનને સંભાળી રાખવા અને મહારાજ કે આ ઉત્સવ સમયાનું ચિંતન જો અંતકાળે થયાવે તો એ જીવને જરૂર ભગવાનના ધામની પ્રાપ્તિ થાય છે. આવું મહારાજે મધ્યના 35મા વચનામૃતમાં કહ્યું છે. તો આવો ઉત્સવ સમયાનો મોટો પ્રતાપ છે. અને એમાં જો ભક્તો આપણે આ વર્ષે તો કેટલો આનંદ છે. સ્વામિનારાયણ ભગવાને બાથમાં પધરાવીને નરનારાયણ દેવ આપણે આપ્યા છે. એ નરનારાયણ દેવનો 200 વર્ષનો ઉત્સવ ના ભૂતો ના ભવિષ્યથી આ વર્ષે થવાનો છે. આપણા મોટા સંતો એવો દિવ્ય સંકલ્પ કર્યો છે, ભગવાન આપણી સાથે છે અને આ ઉત્સવ એવો ના ભૂતો ના ભવિષ્યથી એ સંપ્રદાયના તમામ હરિભક્તો એ ઘણા બધા સંતો ભેડા થાય અને એકબીજામાં પરસ્પર એટલા હરિભક્તો ભેગા થાય અને આ ઉત્સવ સમયની આછી ઝલક જો અંત સમય યાદ આવી જાય ને તો આપણા જીવાત્માનું કામ થઈ જાય. આ વાત આપણે નોર્મલ લાગે પણ આ બહુ કામ કરે છે. સમજાય? બહુ કામ કરે છે. સ્વામિનારાયણ ભગવાને પહેલું મંદિર બનાવ્યું અમદાવાદની અંદર નરનારાયણ દેવ. હવે આનંદાનંદ સ્વામી મંદિર તૈયાર કરાવી દીધું. પછી મહારાજ મંદિર જોવા માટે આવ્યા. એ આમ ઘૂમટ બધું આમ કોતરાવણીને મહારાજ જોયું ને બહુ રાજી થયા. પછી મહારાજે પ્રતિષ્ઠાનો દિવસ નક્કી કર્યો. એમાં મહારાજે કંકોત્રી લગાવી અને એમાં રવા ગામના વાલુભાઈ હતા. એ રવા ગામના વાલુભાઈ એ અમદાવાદની અંદર નરનારાયણ દેવની પ્રતિષ્ઠામાં દર્શન કરવા માટે આવ્યા. ઘણા બધા સંતો હરિભક્તો બધાએ કેટલા સત્સંગી નહોતા એ પણ જોવા માટે આવ્યા કે અમદાવાદની અંદર સ્વામિનારાયણ મંદિર કરાવ્યું છે. ચાલો જોઈ તો આવીએ. અરે કેટલા હૃદયો પ્રતિષ્ઠાની અંદર બેસેલા, હોમ હવન થાય, વેદના મંત્રો બોલાય, કેવું દિવ્ય વાતાવરણ ઊભું થયેલું અમદાવાદમાં. અને એવામાં રવા ગામના વાલુભાઈ એ ત્યાં પ્રતિષ્ઠામાં દર્શન કરવા માટે આવે. આ દિવ્ય વાતાવરણ મંદિરમાં જોયું
એવા દિવ્ય દેવ મૂર્તિ પ્રતરાવી મહારાજે એ વેદો વેદના મંત્રો બોલતા હોય બ્રાહ્મણ બધાય પ્રતિષ્ઠાપતિ હોય હોમ હવન થાતો હોય આટલા બધા સંતો હોય હરિભક્તો હોય આમ વાલુભાઈને અંતરમાં આનંદ આનંદ થઈ ગયો એને આશ્ચર્ય લાગ્યું પ્રતિષ્ઠા કરીને મહારાજે કાંકરિયા તળાવ એને યાત્રા કરીએ છે અને જોયો છે કાંકરિયા તળાવે મહારાજ આ મોટો મંચ ખોળાવીને સભા કરી અંદર વચ્ચે મહારાજ પોતે બેઠા અને ચારે બાજુ આમ સાધુને બેસાડ્યા જેમ તારા મધ્ય ચંદ્રમા શોભે ને એમ સંતોના મધ્ય સંતોના પતિ એવા સ્વામિનારાયણ ભગવાન શોભવા લાગ્યા એવી દિવ્ય શોભા એ હરિભક્તો હોય પાછળ બેનો ગુરુ બેઠા હોય આખી આમ અખડે ટઠ સભા ભરીને બેઠી અને વાલુભાઈ આ જોયું એને અંતરનો આનંદ થયો કે આવો ઉત્સવ આવી પ્રતિષ્ઠા મારા જીવનની અંદર મેં ક્યાંય નથી જોયો એવી અમદાવાદની અંદર નરનારાયણ દેવની પ્રતિષ્ઠા મેં જોઈ છે અને ઈ વાલુભાઈ ભક્તો પાછા ઘરે આવ્યા સમય જતા જતા એને ટૂંટિયાનું દર્દ થયું ટૂંટિયો એટલે કોલેરા પહેલાના સમયમાં કોલેરા અને ટીબી ને બધું હાલતો ને અત્યારે જે કોરોના હાલે કેન્સર હાલે એમ વાલુભાઈને તે વખતે ટૂંટિયાનું દર્દ થયું તો શરીરમાં પીડા એટલી બધી થાય ને દુઃખ બહુ થાય પથારી વસ થઈ ગયા એક નો એક દીકરો એની બાજુમાં હતો દીકરો બેઠો તો હવે માં છે દીકરાની સામે જોવે અને દીકરો માની સામે જોવે એટલે દીકરાએ માને કીધું કે માં હવે તમારો શરીર છોડવાનો સમય છે હવે તમે મારી સામે ન જો હવે મારાને સંભાળો ત્યારે ઈ રવા ગામના વાલુભાઈ એને અંતરમાં એવો આનંદ હતો અંતરમાં એવો આનંદ હતો મહારાજે પ્રથમના 77મા વચનામાં કીધું ને બહારથી તો દેહનો ધર્મ છે પીડા જેવું જણાય પણ ભગવાનના ભક્તને અંતરમાં અતિ આનંદ એમ વાલુભાઈને અંતરમાં અતિ આનંદ હતો આનંદ કયો તો કે નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી દીને કાંકરિયા તળાવે મહારાજે સભા કરી દીને આ આખો સમય વાલુભાઈને અંતરસોને હાંભળી આવ્યો એટલો આનંદ ને એટલો આનંદ અને એ વાલુભાઈને આખો નરનારાયણ દેવનો સમય યાદ આવી ગયો અને એમ કરતા કરતા મહારાજ પીડો માટે હરી ગયા અને મહારાજે કીધું કે ચાલો વાલુભાઈ તૈયાર છો ને કે મહારાજ તૈયાર જ છું અને વાલુભાઈ કીધું કે દીકરા હું જાઉં છું મહારાજ મને તેડવા માટે આવ્યા છે અને દીકરાએ કીધું કે માં જાઓ આ લોકમાં બહુ દુઃખ છે સુખ તો ભગવાનના ધામમાં છે અને એ રવા ગામના વાલુભાઈ ભક્તો અમદાવાદનો નરનારાયણ દેવનો સમય યાદ કરતા કરતા ભગવાનના ધામમાં હાલ્યા આ ઉત્સવ સમયનો જબરો પ્રતાપ છે હો જબરો પ્રતાપ આ તો એક ઇતિહાસ કીધો આવા કેટલા ઇતિહાસો છે લો હે સ્વામિનારાયણ ભગવાનના ચરિત્રો સાંભળે કે સાધુ યાદ આવે એના દ્વારા તો કલ્યાણ થાય પણ ઉત્સવ સમયમાં આવે અને કઈ નાદ મનાણી વસ્તુ ઉત્સવની યાદ રહી જાય ને તોય પણ એના જીવાત્માનું કલ્યાણ થઈ ગયેલો એના જીવાત્માનું કામ આપણો કચ્છનો આ બળદિયા ગામ અને એ બળદિયા ગામમાં કેશવ પ્રસાદજી મહારાજ આવેલા અને વસંત પંચમીનો ઉત્સવ કરેલો અને તે વખતે ભક્તો વસંત પંચમીના ઉત્સવની અંદર નારણપરના સુથારો આવેલા અને એ કુસંગી સુથારનો ઉત્સવ યાદ રહી જાય તોય પણ એનું કામ થઈ જાય તો ભક્તો આવી રીતે વચનાવૃતમાં મહારાજે વાત કરી કે ભગવાનના ચરિત્ર જો અંત સમય યાદ આવી જાય જેમ મામૈયા હેમને યાદ આવ્યું એનું કામ થઈ ગયું પછી કોઈ સાધુ હરિભગત જેમ દશા ગામના પટેલને ભગત યાદ આવી ગયા એનું કામ થઈ ગયું અને ઉત્સવ સમયો જેમ રવા ગામના વાલુભાઈ નરનારાયણ દેવનો સમય યાદ રહી ગયો અને એનું કામ થઈ ગયું તો ભક્તો આટલા આટલા સંતો આટલા આટલા હરિભક્તો આ દિવ્ય સભા જો અંત સમય યાદ રહી જાય ને તો આપણા જીવની મરણ પૂરી થઈ જાય જેમ તમારી પાસે પૈસા હોય ને બીમાર હોય ત્યારે કામ આવે આવી સભા યાદ રાખી હોય ચરિત્ર યાદ રાખ્યા હોય ને ત્યારે એ અંત સમય યાદ આવે ને તો આપણા જીવનમાંનો કામ થઈ જાય આવી રીતે મહારાજની દિવ્ય વાતો છે સજાનંદ સ્વામી મહારાજ જીવન હોય તમારા માટે સામાન્ય રીતે અઠવાડિયામાં એક બે દિવસ આવી કથા વાર્તાની પ્રાપ્તિ તમને થતી હોય કાંતિભાઈ અમે બેઠા ને મને જરાક વિચાર આવ્યો મહાન સ્વામી અમે નજર કરી ત્યારે મને આમ મનમાં એમ થયું કે કાર્યક્રમ બે કલાકનો છે હરિભક્તો થાકી જશે તો લાંબુ થાય સિટીની આપણી રોજની ટેવ હોય એમ તો થાકી જશે પછી મહાન સ્વામી અમે નજર કરી ત્યારે એમ તો હરિભક્તોને તો ક્યારેક હોય
પણ સંતોને રોજ જે ગામમાં જાય ને તે આવી જ રીતે બેસવાનું, આવી જ રીતે ટાઈમ ટેબલ હાંચવાનો. તમને તો સંતો આવી રીતે ટાઈમ ટેબલ હાંચવી લો એટલે પછી પછી ન હાંચવા તો હાલી જાય, માથો ના આવે. હાચું ખોટું આ સ્પષ્ટ મનમાં યાદ આવ્યું. તો આવા સંત પૂજ્ય જાદુજી ભગત ઉપમાન સ્વામી જેવા સંત એટલે રોજ જ્યાંથી સાધુ થયા ત્યાંથી આવા જ ટાઈમ ટેબલ હાંચવાના. જ્યાં જાય તમારે બીતે બીતે ખાવા જવાનું, બીતે બીતે નાવા જવાનું, પણ બીતે બીતે કરવાનું. કારણ કે ખાલું ન પડવું જોઈએ, જાતું ન થવું જોઈએ, સભાની સભા વૃદ્ધિ ભાવ એટલે આ તો ધર્મે બેઠા એટલે વાત થાય. આ સંતોની તપશ્ચર્યા છે, આ જ સંતોનું સંતત્વ છે, આ જ સંતોનું દૈવત છે અને આ જ સંતોનું જીવન છે. સ્વામી કહેતા હતા ને લાખો પતિઓ સંતના ચરણમાં આવીને વંદન શા માટે કરે છે, તો કે એની જીવનની આ તપશ્ચર્યા છે. કાંઈ ચલાવી ન લેવાય, કારણ કે ઊંચો બેઠો હોય બધાને દેખાય. હે સંતો તો એક સ્થાન લઈને ગુરુ સ્થાને બેઠા છે. તો આવા આપણે સંતો મળ્યા છે, આવા અડાવડકડી જીવમાં પોતાના નિયમો પાડી અને આપણા જીવનને આપણા જીવનને ઉપયોગી થવા માટે આ સંતો આ બધી તપશ્ચર્યા કરે છે. આપણા મોટા પુરુષો લખી ગયા કે સંત ન હો તિસ સંસાર મેં જલી જાત જે બ્રહ્માંડ, જ્ઞાન કેરી લહર સે ઠારત ઠામો ઠામ. આ બ્રહ્માંડમાં જો સાધુ નામની ચીજ ન હોત ને તો આ બ્રહ્માંડમાં આગ લાગી જાત, તો એને ઠારનારા સાધુ છે. હે જગતમાં બેઉ જનમિયા અગરબત્તી ને સંત, આપ બળે એકલ ખોણે ને ધૂપ બધે પસરંત. એમ સંતો લખ્યું કે જગતમાં બેઉ જનમિયા એક અગરબત્તી ને બીજા સંત, આપ બળે એકલ ખોણે અને ધૂપ બધે પસરંત. એક અગરબત્તી ખૂણામાં ક્યાંક બળતી હોય ને, હમણાં સારમાં એક અગરબત્તી આવતી હોય ખૂણે બળતી હોય આખા મંદિરમાં એની સુવાસ આવે, પણ એ પોતે બળી ગઈ હોય. એમ કવિએ સંતને અગરબત્તીની ઉપમા દીધી, જગતમાં બેઉ જનમે એક અગરબત્તી બીજા સંત, આપ બળે એકલ ખૂણે એ બળ્યા રાખતા અને તપસ્યા કરતા અને ધૂપ બધે પસરન, એની સુવાસ આખા સત્સંગમાં અને સમાજમાં અને દેશ દુનિયામાં જાય. આવા સાચા સંતત્વ હૃદયવાળા આપણે સંતો મળ્યા. સાચા માણસો દુનિયામાં દુર્લભ છે. સાચો માણસ એક વાંધો કરોડો ને સુખી કરે, અને એક માણસ જો ખોટો ક્યાંક ઉપર ચડી ગયો ને માટલી પોસ્ટ માં તો હજારો ને એ દુખી કરી નાખે. હે આપણે બધા મોદી સાહેબ ની વાતો કરે કે એક મોદી સાહેબ દિલ્હીમાં બેઠા તો આપણે બધા આબાદ ને સુખી છે, બધા એની વાતો કરે ને સુખમ સાચો માણસ છે. એવરી પીપલ આર લુકિંગ રાઈટ પર્સન, દરેક લોકો સાચા માણસ ને ગોતે છે અને આપણને આવા સાચા સંતો આવા સાચા હરિભક્તો મળી ગયા. બહુ આનંદ થાય. આફ્રિકામાં લાખો માણસો છે પણ આટલા હરિભક્તો તમે અહીંયા આવ્યા હો, તમે સાચા છો. અને હજી વધુ સાચા થવા માટે આપણે બધા પ્રયત્ન કરીએ છીએ. અદ્ભુત આનંદ જો વક્તાએ કથા સંભળાવી, આ સંતોના તમને તમારી આંખથી દર્શન થયા ને એ જ મોટું પુણ્ય છે. આજે અમે એક જગ્યાએ પધરામણી કરવા ગયા, પછી એક ગોદાઉન પધરામણી કરી ગઈ, બીજા ગોદાઉન બાજુ મારી વખત હતા કે સામે આવે છો તો ચાલો ને પાણી છાંટી દો. પછી અમે હું વિજ્ઞાન સ્વામી બેન જ્યાં હતા ઠાકોરજી એ નતા અમારી પાસે આચવો ગયો, ઠાકોરજી ફૂટી પડે એટલી પધરામણી હતી. અમારે સિંહાસન ખાલી શાલિગ્રામ ભગવાન ને તેડી ગયા, બીજા અમારે નીલકંઠ સ્વામી ને શાલિગ્રામ ભગવાન એને પધરામણી તેડી ગઈ, ભગવાન ફૂટી પડ્યા. અને પધરામણી નું બુકિંગ એટલું હતું, પછી એમને ફોન કર્યો કે ભગવાન ત્યાં તમારી પાસે છબી છે રાખજો એને જમાડશો, પ્રત્યક્ષપણે એની પૂજા સેવા કરશું. અમે બે સંતો નીકળ્યા તો ત્યાં કઈ બિચારા અહીંના લોકો લોકલ પીપલ બધા ઉભા હતા, એટલે ત્યાં નીકળ્યા એટલે હરિભગતે બોલ્યા કે સ્વામી તમે આમ ખાલી આવ્યા ને અમારા કાળા ને તમારા દર્શન થશે ને ખાલી આંખથી તો આ બિચારાનું કામ થઈ જશે. એમ હરિભગત હૃદયમાંથી શબ્દ નીકળ્યો, મને પકડાઈ ગયો. હા સાચી વાત છે, આ સાધુ એવાય આંખથી ખાલી દર્શન થાય તો આંખના પાપ જાય. આ સંતના મુખની વાત તો આજે આપણા કાનથી સંભળાય તો કાનના પાપ જાય. આપણું મસ્તક આ સંતના ચરણે નમે તો આપણા મસ્તકના બુદ્ધિના થયેલો પાપ આપણા હાલે જાય. હાથ જો હાથ જોડીને વંદન કરે તો હાથથી થયેલા પાપ હાલા જાય, આવો શાસ્ત્રમાં મહિમા લખ્યો છે. એટલે આજે આપણે ભાગ્યશાળી થઈ ગયા, આપણા 31 સંતો આપણે ત્યાં આવ્યા અને આજે આ બધા સંતો અહીંયા થાળ જમાડ્યા. અહીંયા કને રંગોળીની જે સરસ મજાની ડિઝાઇન હતી સંતો જોઈને ખરેખર અંદરથી રાજી થઈ ગયા. એમાં નરનાથ ભગવાન મૂર્તિ બનાવે જેને બનાવે એક વાર તાળી નથી વધવા મારા સંતો ફોટોગ્રાફી કરી દીધી હોય અને પણ 2 મહિના પહેલા કામ થયું છે તો ઘણી બધી રસ જામી હોય રસ તો, પણ 2 મહિના પહેલા થયેલું કામ પણ અસલામ આપણી આંખને ખેંચી લે. અને નરનાથે સુવર્ણ વાગલને ઉભા માથે મોલું સોનેરી બાંધીને અને એની નેત્ર અને નાસિકાની આમ એમ નજર કરે તો અસલ લાગે. ખરેખર કોઈના હૃદયમાં કોઈ મહિલાઓના હૃદયમાં કોઈ 3 દીકરીઓના નામ લખેલા હતા એને ખરેખર ધન્યવાદ છે કે આવું એક સરસ કામ એના દિલમાં રહેલું ભગવાનને માટે કર્યું. આવી ઘણી બધી અમને અનુભૂતિ થઈ, આનંદ આવ્યો. રસોડામાં ચક્કર લગાવ્યું કાંતિભાઈ,
સરસ મજાના પરોઠા, સરસ મજાની કચી ખીચડી, કચી કઢી અને સરસ મજાનું શાક અને મરચાં જોયા ઠાકોરના થાળ જમીનથી હરિભક્ત પ્રસાદ સરસ મજાનો લેશે. આ બધા દર્શન કરી આવ્યા સંતો અને અહીંયા આવ્યા અને હવે આપણે શું કરવાનું ખબર છે? હરિભક્તોનો ઉમંગ ઉમંગ અને ભાવ બહુ છે જોવા મળ્યો. આ તો તમને ખબર છે ને, આપણું હક કહેવાય, આ કેન્દ્ર સ્થાન છે, આ મૂળ છે. ખબર, ગંગા અને યમુના અને નર્મદાની નદીના તમે ઉદગમ સ્થાન જોવા જાઓ. અમે જૈન યાત્રામાં અમારા સંતોને ખબર છે કે યાત્રા જઈએ એને ઉદગમ સ્થાન જોવા જાય કે ગંગા ઉત્પન્ન ક્યાંથી થાય. તો એને ઉદગમ સ્થાનમાં સાવ નળમાંથી પાણી નીકળે ને એટલું પાણી હોય, પણ પછી આગળ જાય ને મોટો ધોધ થાય. તો આ આફ્રિકામાં જે સત્સંગ ફેલાવો ને એનો ઉદગમ સ્થાન છે આ મંદિર. અહીંયાથી આખો સત્સંગ આમ ગંગા જેવું રૂપ ધારણ કર્યું છે. આ ઉદગમ સ્થાન છે, કેન્દ્ર સ્થાન છે, હક છે. અમારે જન્મભર સ્વામી કહે અહીંયા બેસીને ઊંઘતો ક્યાં ગયા બેસીને અહી પોતાના જીવન કંડાર્યા છે. એટલે આપણી આ જૂની ટંકશાળા ક્યાંક અહીં તો અનેક મૂર્તિઓ તૈયાર થઈ છે સંતો ભક્તોની. એવી ટંકશાળામાં જે જયારે સંતો આવ્યા છે ત્યારે આપણને આનંદ હોય. હરિભક્તો ઉત્સાહ એટલો છે, એક સરસ મજાનો મોટો હાર બનાવ્યો છે. ત્યારે હાર અમને 200 વર્ષ ઠાકોરજીને થયા તો મોટો હાર અમને સંતોને હાથે અમારા ઠાકોરજીને પહેરાવો છે. એટલે અમારા અમને સંતો મને ને પરમેશ્વર સ્વામી થોડું કાર્ય ઊંઘું કે બધું અંબાજી બેસીને વિચાર કર્યો, પહેલું શું કરશું, સંતોનું પૂજન કરશું કે કેમ કરશું? સ્વામી કે પહેલું ભગવાનનું પૂજન થાય. ઠાકોરજી હવે પહેલો હાર આપણે ભગવાનને પહેરાવો જોઈએ, તમને કેમ લાગે? તો આપણે બધા સંતોને અહીંયા ઉભા રાખશું, હરિભક્તોના નામ લઈશ, બધા હરિભક્તો જઈ અને પુષ્પની માળા અહીંયા લઈ આવશે. 10 મિનિટનો કાર્યક્રમ લઈએ, કરી લે, સરસ મજાની ફોટોગ્રાફી થઈ જાય, વિડીયો ઉતરી જાય અને આપણે ભગવાનની પૂજા કરી ગણાય. એટલે બધા સંતોને હું પેલી પ્રાર્થના કરીશ, ભગવાન સ્વામી સહિત અમારા પરમેશ્વર સ્વામીને કહું કે જરાક વ્યવસ્થાના ભાગરૂપે સંતોને ત્યાં આમ ગોઠવી દે અને હરિભક્તોનું નામ લઉં. બધા સંતો ઠાકોરજાગરણ લાઈન ઉભા રહી જશે, બધા સંતો. એક આપણી એક ભાવના છે, જેમ આપણે પૂર્વ આફ્રિકા મંદિરમાં પણ આપણે હાર અર્પણ કર્યો હતો ઠાકોરજીને, એક અલગ નજારો, હરિભક્તોનું દર્શન અલગ થયા હતા. ઉપમાન સ્વામી, જાદુજી ભગત બધા ત્યાં જશે અને હરિભક્તો કહેવાય ફટોફટ જઈને હાથ લેવા જાજો. પ્રમુખ શ્રી કાનજીભાઈ જાય, પછી શામજીભાઈ ગાજભર્યા, મનજીભાઈ, પ્રેમજીભાઈ વોરા, ભૂપેન્દ્રભાઈ હિરાણી બધા હાથ લેવા ઉભા થતા ફટોફટ અને હારની બાજુમાં જાઓ અને હાર પુરવનાર હરિભક્તો, હાર પુરવનાર હરિભક્તો એ પણ હાર લેવા માટે જશે. અને સુનિલભાઈ ભુડિયા અને હરજીભાઈ કલ્યાણ વડીલ છે, મનજીભાઈ પ્રેમજી પણ જશે, હરજીભાઈ મેઘાણી પણ જશે, ધનજીભાઈ લાલજી રાબડિયા પણ જશે, જીતેન્દ્રભાઈ રાઘવાણી જશે, મુકુંદ નારણ એ બધા જાવ, ઉભા થતા આવજો અને હાર લઈ આવજો. વિશાલભાઈ ભુડિયા, જય વરસાણી, વિનોદ વાલજી રાબડિયા જાય, ધનજી કાનજી વેકરિયા, આ પછી એક સંત અને હરિભગત વચ્ચે ઉભા થતા આવશે. ધનજી કાનજી વેકરિયા જશે, વિશ્રામ અર્જન ગાજપરિયા જશે, ધનજી મેઘજી વેકરિયા, હરીશભાઈ ગોવિંદ મેઘાણી જશે. એવી ભાવના કરજો, આ મુક્તના રૂપમાં હાથ આપણે ભગવાન અર્પણ કરીએ છીએ, થોડા હાથ અસર કરજો તમે, બસ એમ અસર હાથ કરો. થોડા પાછા આવી જાવ, હું બે વાગ્યુંથી બોલો. શ્રી સહજાનંદ સ્વામી મહારાજ ની જય, નર નારાયણ દેવ ની જય, રાધા કૃષ્ણ દેવ ની જય. અરે વાહ, હવે બદલા કે સ્વામી આખો હાર અંદર કોણીના ભાગમાં ઢગલો કરી દે બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન. Thank you.
ની ઉપાતા એક વાર ઉભા થઈ ભગવાન તાળી નાથી વધાવી લઈએ બોલે સ્વામિનારાયણ ભગવાન કી જય ધન્યવાદ ધન્યવાદ બધાય શું એમ જરા પગ ઉજાડી જાવ એટલો બીજો અડધો કલાક તમારો હજી લેવાના એટલે જરા તમે કેળ ઊંચી નીચી કરતો એમ ના કલાક કલાક બોલા ને કલાક કલાક ચિંતા ના કરો ચાલો બધા સંતો સ્થાન ઉપર આવી જાય અને સંતો નું પૂજન થશે સંતો ના પૂજન માટે હરિભક્તો નું બોલાવીશ એક ચોક બધા હરિભક્તો થઈ જાઓ હવે બધા થઈ જાઓ બાળકો યુવાનો વિદ્યાર્થી બધી પોતાના કામે લાગી જશે હરિભક્તો બધા બેસી જશે હવે સંતો ને માટે કુસુમાળા છે એ લાવજો એક લઈને પ્રસાદી કરતા કરો કુસુમાળા થી પ્રસાદી થઈ જાય ભગવાન ને ધારી રહેલા ભગવાન ધારી આપણા ભૂત મંદિર ના સંતો એનું આપણે પૂજન કરશું સૌથી પહેલું પૂજન આપણે મહંત સ્વામી નું કરવાનું હોય તો મહંત સ્વામી નું પૂજન માટે છે એ પણ આવશે અને પૂજ્ય કૃષ્ણ પ્રસાદ સ્વામી ને પુષ્કરી માળા પહેરાવશે સુનિલભાઈ ઘોડિયા પરા પધારશે સહગજાનજી એ અને અમારા વિશ્વપ્રકાશ સ્વામી ને પુષ્કરી માળા પહેરાવશે હાજીભાઈ કલ્યાણ વડીલ હરી ભગત છે આવશે અને અમારા માધવ પ્રસાદ સ્વામી ને પુષ્કરી માળા પહેરાવશે અને મનજીભાઈ પ્રેમજી પધારશે અને અમારા કેશવજીવન સ્વામી ને પુષ્પની માળા પહેરાવશે જીતેન્દ્રભાઈ નાગવાણી પધારે લોક મંડળ નું કામ સંભાળી રહ્યા છે મુકુંદભાઈ નારણ ડેકોરેશન ની સેવા સંભાળે છે ધન્યવાદ છે બધા ભક્તો ને વિશાલભાઈ ઘોડિયા પધારશે જય વરસાણી પધારશે વિનોદ ભાઈ રાબડિયા ધનજી કાકી વેકરિયા નામ લો એટલે ભક્તો તરત આવી જશે અને આપણો કાર્યક્રમ લાંબો ન થાય વિશ્રામ મરજાણ ગાજગરિયા પધારશે ધનજી કાકી વેકરિયા પધારશે હરીશભાઈ ગોવિંદ મેઘાણી પધારશે અને ધીરજભાઈ માવજી રાબડિયા લગાતાર મંદિર પર કેટલાક હરિભક્તો વધાર્યા છે અને યાદ આવે એટલે લીધા છે અને લઈ લીધા ગોપાલભાઈ લાલજી વિક્રિયા વધારશે અમારા કુલ પૂજારી વાલજીભાઈ પણ એ પણ આવી જશે મુકેશભાઈ વાલજી કે હા લગાડા મંદિરના પ્રમુખ શ્રી હિરજીભાઈ પણ વધારે કેસરાભાઈ પણ વધારશે પ્રમુખ શ્રી અનુપુરુ શ્રી વધારે બંને આવી જશે નારભાઈ વીરજી રાબડિયા વાલજી કરશન રાબડિયા અને નારભાઈ પ્રેમજી કેરાઈ અને સતીશભાઈ દેવશી હિરાણી અશોક વેપાણી વિનોદ હોરા રમેશભાઈ આટલા આ રમેશભાઈ આપણા મંત્રી શ્રી લગાડા મંત્રી થયા છે એનું મેં નામ લીધું હરિભક્તો ઘટે તો આપણે બોલે જશે કોઈ ના આવ્યા હોય કદાચ નહીં ગયા હોય
જે સંતના કંઠમાં હાથ ન દેખાય એ કંઠને સંતને પહેરાવતા હોય છે હે મંદિર માં સેવા કરી રહ્યા છે સુરેશ મહારાજ આવજે પૂજારી બાપા અને શિવ મહારાજ આવશે શિવ મહારાજ એ ભૂદેવો પણ આપણી સભામાં છે અમારી હાથ બનાવનારી ટીમ ને એક વાર જોરદાર તારી નાથી વધાવો સરસ મજાના હાથ બનાવ્યા છે સરસ હવે બસ હું સંતોના આશીર્વાદની તરફ જ જઈશ સંતો આશીર્વાદ લેતા આવશે સંતોને જે કંઈ કહેવું હશે 5-7 મિનિટમાં સતત સરસ અંતરની વાતો સ્વામી કહેશે એમાં આપણે 5 સંતોના પ્રવચન ઇષ્ટાચાર્ય ભગવાન સ્વામિનારાયણ પાત્ર શરણીય આપના સર્વના ગુરુ ભગવાન સ્વામી સદગુરુ સ્વામી પરમાનંદ સ્વામી ઘણા ઘણા જય સ્વામિનારાયણ અને જે છે શ્રી વલ્લભદાસ સ્વામી ને ધર્મેન્દ્ર સ્વામી ને ફાળે જાય છે નિત્ય ઉપયુક્ત ના સંતો વિચાર કરો આજ 1954 માં અહીંયા મંદિર થયું અને પ્રતિષ્ઠા થઈ કેટલા વર્ષ ત્યાં 69 ત્યારથી મોટું કરતા જ જ્યાં છીએ બરોબર ને પેલા 8 રોટલા સુધી હતો બીજો ધંધો પૂરો થઈ જતો 56 માં પછી છેડે ભોગવો પછી ભંડાર નીકળ્યો સંતો નો આશ્રમ અબાજુ ગયો છતાં હાંકડ ને હાંકડ જયારે અત્યારે વિદ્યમાન મહાન સામે બેઠા છે એમને અહીંયા આવ્યા અને સંકલ્પ કર્યો અને આઠમી સાલમાં જમીન લેવાની અને વિશાળ મંદિર બન્યું હતું મૂળ કારણ આ મંદિર છે તો આ મંદિરમાં રહી અને કેટલા મોક્ષ ભગવાનના ધામમાં ડંકા દેતા ગયા છે ડંકા દેતા જેને ભજન નિષ્ઠા રાખીને કરે છે અને આ સ્થાનથી તમે જોઈ શકો છો કેટલા તો લંડન ગયા અમેરિકા ગયા ઓસ્ટ્રેલિયા ગયા યુરોપ ઘણા બધા દેશોમાં શેડિકલ કેટલા નામે બધા આ સ્થાનથી ગયા છે અને ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાથી મોટા સંતો અક્ષરજીવનદાસ સ્વામી 1889 માં હરિભક્ત મૂક્યા છે અહીંયા 1889 ભયગણથી તમે કહી લેજો એવું આ સ્થાન એ આ સ્થાનમાં મોટા સંતો આવ્યા અને કેટલી સરસ કથા થઈ અને જે દી અમે 88 માં આવ્યા હતા અને એ સમયે જે ભક્તિ અને પ્રેમ એને ભાવ એથી વિશેષ આજ દેખાય છે એવડો મોટો હાર એ આપ સંતોને આ એમાં રંગો આ ફૂલનો ફૂલનો છટકાવ જ્યાં જાઓ અહીંયા જાઓ ત્યાં જાઓ અને આટલા બધા સંત લઈ અને મહાન સ્વામી પધાર્યા અને અમને ખૂબ આનંદ થયો
તો એટલું જ અમે કહે છે અહીંયા રહી ભગવાન ને ધ્યાન કરો છો કરજો અને આપનું મૂળ સ્થાન છે ભૂલાવો ન જોઈ ન જોઈ ન જોઈ જો ભુજ મંદિર માં પ્રસાદી મંદિર માનસન કહી તો બંધ ન થાય અને જેટલું સરસ રીતે ચાલે છે આ મંદિર તો એવું નવું સરસ ચાલે છે અને વિશેષ ચાલશે તો યાર એ ભજન કરજો સત્સંગ કરજો માનને યાદ કરજો આવો સમય આવો જો વારે વારે મળતો નથી આવો અવસર આવે વિશેષ કરજો એ જ મારી પ્રાર્થના જય સ્વામિનારાયણ સ્વામી કીધું કે જૂના સ્થાનને ભૂલાય નહીં અને આ જૂનું સ્થાન તમે જગાડી રાખ્યું છે જેટલા એ ભક્તો ભેટ બાંધીને ઠાકોરજીને સેવા કરી રહ્યા છે એને સ્વામી આશીર્વાદ આપ્યા કરે અને ખબર હોય તેમ થાય કામ અગ્ર હોય ચલાવવું અને એમાં સતત લાગ્યા રહ્યો એ કામ કાંઈ સહેલું નથી એટલે સ્વામી આશીર્વાદ આપ્યા આવા જોડા આશીર્વાદ આપવા માટે પૂજ્ય બાલકૃષ્ણ સ્વામીને પ્રાર્થના કરી સ્વામી આપ આવો અને આપ પણ આ સવારે જોડા આશીર્વાદ માંગો પૂજ્ય બાલકૃષ્ણ સ્વામી સાંજે સભા પૂરી થઈ મજાકના માણસો હતા હો કુટુંબ પરિવાર કે બાપા થાક્યા ફાક્યા હવે આજે મોડા આવે ભલે ઉતા હોય કે ભલે ઉતા હોય એ છ વાગે આડા છ થયા બાપુ ઉઠતા નથી પછી ગયા હો બાપો તો હવે ઉઠે નથી એમ ખાતો પડશે સમજાયા એ ધામ માં ગયા હવે આનંદ મુક્ત હોય તે ગયા છે એવું આ પ્રસાદી સ્થાન તેમ બધા નાનિયા બધા નાના મોટા રહેનારા સર્વે ભક્તોને વિનંતી છે કે સત્સંગ પરંપરા મહારાજ કે વૈરાગ્ય ત્યાગનો પક્ષ મોડો કરી અને આવા મંદિરો કરે શા માટે ઉપાસના કાયમી રહે ભગવાન આનંદ થી ગીતાવાનું ઘણા એમ કરે
આવો પછી પાછલી જિંદગીમાં આનંદ થાય એના માટે બધું ભેગું કરે પણ તેવું ઉકલી જાય આનંદ કરવાની લઈ આવે તેમ હર પલ આનંદમાં જ વિતાવવાની તો આપણે સુખિયા રહેશું આવી સરસ વાત કરી પાર્ષદ જાધવજી ભગતને પણ આ સ્થાનની ઘણી બધી સ્મૃતિઓ હશે એને જૂના જૂના હરિભક્તો યાદ આવતા હશે એ બધા હરિભક્તોને યાદ કરવા માટે ભગતજી અમે ગોઠવતા હશે આ ભગતનું નામ લઈશ આ ભગતનું નામ લઈશ એટલે ઘણી વાર ખોટી કરી અને કંઈ આવીને રિલેટ કરો ડાયરેક્ટ એટલે ઘણી વાર મહેનત ન કરવી પડે અને અહીંની સ્મૃતિઓ યાદ આવતી હશે ભગતજીને કે બધી સ્મૃતિઓ અહીંયા આવીને રિલેટ કરશે બધા હશે પાર્ષદ જાધવજી ભગત કેટલા મંદિર હોય કેટલા છે
અંજાર, માંડવી, પછી આ અને કોરા પ્રસાદી મંદિર, મુંબઈ વિશ્રાંતિ ભવન, ભાટ વિશ્રાંતિ ભવન, એ નડિયાદ સત્સંગ ભવન, પછી થાણામાં સત્સંગ ભવન, એવી કેટલી જગ્યાઓ આ સંસ્થા નીચે હાલે ભુજ મંદિર નીચે અંજાર. કોઈ દી એમને કે સામે આ તકલીફ હે, આ તકલીફ હે, તકલીફો ભેરા થઈને કોઈ પણ હોય, થોડી પાર્કિંગની હોય કે બીજી તકલીફ હોય, પૂરી કરીને આપણે પ્રેમ ભજન થાય. સમજા? પછી આ સગવડ કરશે, અમે આ સગવડ કરશે, સભામાં અમારા ચાર દિન આવું એ કામ ના આવે. આપણે નથી આપતા અહીંયા જે રહેતા હોય, સવારે તો તમે જાઓ કદાપી નોકરીમાં જાતા હો, બિઝનેસમાં જાતા હો, પણ સવારે ભગવાનના દર્શન કરી એકાદ રૂપિયામાં વચાયને સત્સંગ થાય. એક પહેલાં અહીંયા સત્સંગ થતો ને જોતા હતા, સવારે હું આવી ગયો ઘણી વખત જોયું આ સભા એ ભરાઈ આવાડે, એવી એવી સભા થાય, સત્સંગ થાય, એવું સરસ મજાનું કરજો. પછી એમ કે હવે અઠવાડિયા આવી કે ચાર દી આવી, પછી અહીંયા મને પૂજારી ભલે એકલા બેઠા જોવા ગાય, એવું નથી કરતા ને કોઈ, એ ધ્યાન રાખવાનું. અહીંયા આજુબાજુ વાળા બધા રહેતા હતા, પગે આવે એવા પણ હશે, પણ પછી 6 વાગ્યા કેણે ઉઠે ને પછી ના આવે તો એ કામ ભક્ત જનો. આ સરસ સત્સંગ છે, નાના નાના છોકરા છે, ત્યાં વડીલો આવે, માઇતરો આવે તો છોકરા આવે ને, છોકરા કેના ભેગા આવે. આ બધું ધ્યાન રાખીને સત્સંગ કરાવજો, ને અહીંયા તમે જે કોઈ અધુરાશ હોય પૂરી થાય, ને મારે તો ભજન ને ભક્તિ સત્સંગ સારામાં સારું થાય. અહીંયા કને મંડળ જેમ બીજે ઠેકાણે જાય, લંગાડા જાય, ભોંય જાય, કે પછી મોરો લોંગો જાય ને, આપણું જૂનું ધન પહેલું સમજા. અહીંયા સંતો આવીને સત્સંગ કરાવે, ને સંતો ને કોઈ જરૂર હોય તો પણ પૂરી રહેવા કરવાની સગવડ હશે, પણ ન હોય તો એ પણ પૂરી કરજો. બધા પહેલા કોઈથી કરજે એવું નહીં, પણ આપણે ભગવાનને દીધું છે ને, ત્યાં આપણે ભેરા છે ને, બધાએ ભેરા થઈને કરજો, સારામાં સારો સત્સંગ થાય, મહારાજનું ભજન ને ભક્તિ થાય, ને માન સમય જેવા વડીલ સંતોની અનુવૃત્તિમાં રહી, એના હરિભક્તો હોય કે હોય ના હોય, લોકો આવી નહીં પછી રોવાનું અમને આમ નથી, અમને આમ નથી, ને અમને આમ, અરે શું બધું હોય છે તમારી પાસે, શું રોતા આવતો તમે, આટલા બધા હરિભક્તો થઈ કાંઈ ના કરીએ કો તમે, સરસ મજાનું થાય કરજો, વિશેષ ભજન થાય, નાના છોકરાને સારા સંસ્કાર મળે, એ જ આપણે કરવાનું છે. કરતા હશો ન કરતા તો વિશેષ કરીને કરજો, એવી નાના દેવના ચરણમાં પ્રાર્થના. સહજાન સહજાન લગભગ 6 અહીંયાથી સંત રિક્ષા લીધી, અમારા ખીમજી ભગત, તમને ખબર છે અહીંયા કને ઘણું સારું કામ કરતા, પછી અમારા હરિસ્વરૂપ સ્વામી બાલ સભા હલાવતા, અમારા કુંજ વિહારી સ્વામી, અમારા જન્મગન સ્વામી અહીં આવ્યા છે, સંતમુનિ સ્વામી અને આનંદ પ્રિય સ્વામી આનંદ પ્રકાશ, 6 તો અહીંથી સંતો થયા છે. અહીંથી સા હે રાઘવમુનિ સ્વામી જો સાથમાં હજી કોઈ રહી ગયા હતા, કહેજો યોગેશ્વર દાસજી કેટલા દે મારા હું ઘણા થઈ ગયા હતા. અને આ બધા સંતોને આપણે યાદ કર્યા, જરૂરી છે ને યાદ કરવા પડે ને, અહીંયા બેસીને બાલ સભામાં મોટા થયા, અહીંયા સભામાં કથામાં બેસતા, આ જ સાધુની વાતો સાંભળીને, આની જ કથા વાર્તા સાંભળીને હજારો જીવને અત્યારે સત્સંગ કરાવી રહ્યા છે, એના જ સગાવાના માત પિતા હોય બેઠા હોય અને સંતને યાદ કરે ત્યારે આનંદ થાય. ચાલો 2 હરિભક્તોની પેરામણી કરી લઈએ અને પછી પાછા 2 મોટા સંતના આશીર્વાદ લઈશ.
આજે તમે જ્યાં અહીંયા સભામાંથી છૂટા પડશો એટલે દરેકને મહાપ્રસાદ રૂપી ભોજન ખાલી ઓથરી મગાલી ચપટી ચવાણું દઈને એમ નહીં પેટ ભરીને જમવાનું ભોજન એના જજમાન થયા છે ગામ સુરતપુરના અક્ષરવાસી પ્રેમજી શામજી કેરાઈ અક્ષરવાસી પૂરબાઈ પ્રેમજી કેરાઈ હસ્તે સુત નારણ પ્રેમજી કેરાઈ દ્રપતની જશોદાબેન સુપુત્ર જય અને મયન આ પરિવારમાં જે કોઈ ભક્તો હોય અહીંયા સંતો પાસે મનસર પાસે પુષ્પમાળા પહેરવા માટે જરૂર વધારે હું બોલાવીશ એમને અને એમને આ જે ભોજન પ્રસાદની સેવા કરી છે એ બદલ સ્વામી એને કંઠી પહેરાવશે પુષ્પોની માળા આપશે અને આવી ગયા બીજા તો સાથે જય અને મયન નથી કોઈ ખૂબ ખૂબ ધન્યવાદ તમે જમણવાના જજમાન થયા છે અને બહુ સરસ અને આ જજમાન પરિવારે આપણા ભુજના હરિકૃષ્ણ મહારાજને 50,000 સિલિંગની સેવા પણ કરી છે સરસ અમે તમે દર્શન કર્યા કે સંતોને ઠાકોરજીને પૂજામાં ધરવા માટે નૈવેદ્યના પોળા અર્પણ થતા હતા એના જજમાન અમારા સતીશભાઈ દેવશી હિરાણી સુરતપુરના છે સંતોને નૈવેદ્ય ઠાકોરજીની પૂજામાં ધરવા માટે અર્પણ કરી છે સતીશભાઈ તમે પણ આવો અને સંતોના આશીર્વાદ લો એને પણ તાળી નાથી વધાવો ખૂબ સંતોને રાજી કર્યા છે બહુ સરસ હવે પૂજ્ય અમારા ઉપમાન સ્વામીને પ્રાર્થના કરે સ્વામી આપ પધારો અને આ સભાને આપના અંતરગ્રહ આશીર્વાદ પછી મન સ્વામી આશીર્વાદ પછી નાની રીતે જાહેરાત કાર્ય આપણે પૂર્ણ કરશું પધારશે ઉપમાન સ્વામી અલૌકિક પ્રતિ આદરણીય ધરી ધોરણ પૂર્વા જતના વિજો અશ્વય દેવતા ઇષ્ટદેવ મહર્ષિ સ્વામી આદરણીય ભક્તો જીવનનો લાભ એક જ ઊંચો છે કે મોટા સુખમાં રાજી તો મળી ગયો તો વધુ આવી ગયો આપણે સાધન કરીને સુખ લે ભગવાનની કૃપા ક્યારે થાય કે આ સુધી તમે રાજી કરો ને તો રાજી ક્યારે થાય હું આ જો ટકાવો સત્સંગો સુખ ક્યારે મળે તમે હો તો ભલે તમે હો તો ભલે ક્યારે તમને પૂછો આવો દિવ્ય સત્સંગ આવા ભગવાન આ સત્સંગો પ્રત્યક્ષ બિરાજે છે આ સત્સંગમાં ભગવાન સાથે ઉત્તમ સંત જેવા સંતો બિરાજે છે આ સભામાં દાદો ખાતે ઘણો કર્યો આ ભક્તો બિરાજે છે એનો આનંદ ક્યારે પડી ગયો ક્યારે પડે કેને પડે સમજીભાઈ ક્યારે પડે હે આનંદ લેવો છે સુખ લેવો છે તમે મને બે ને ક્યારે પડે જો ભક્તો અમારા સામે વારે વારે કહેતા સભામાં કર્યા છે એટલે ભક્તો આપણે આ ભગવાન ને આ સંતને રાજી કરવા બેઠા આપણો સ્વભાવ છૂટી જાય ને છોડવા પડશે
એ તમે સત્સંગે થાય એટલે સમાજ છૂટી જતા ને છોડવા પડે, સમજાય છે? એટલે આપણે સમાજ છોડવા માટે અને આ ભગવાનને આ સાથે રાજી કરવા માટે બેઠા છીએ. રાત્રે સ્વામી તો દિવસ બેઠા હતા, નવરાય કઈ સભા કરી સત્સંગ કરીએ, નવરાય કઈ મેળવા બેઠા છીએ. તમે ધંધો કરશો, ખોટો ધંધો કરો, હે? કોઈ ખોટો ધંધો નથી કરતા. એટલે આવો સત્સંગ કરીને, સત્સંગ કરીને, સાધન વાંચન કરીને, મહારાજની આજ્ઞા પાલન કરીને, માત્ર સત્સંગનો જ સુખ લેવું છે. અંતદ્રષ્ટાનો નંબર 7 મહારાજ કે ભગવાનનો ભક્ત સદાય માટે સુખ્યોગ્ય મળે, સદાય માટે. કે મહારાજે કીધું, ઇન્દ્રિયો જીતીને બધાને વશ કર્યા હોય, સ્વભાવ પર કાબુ મેળવ્યો હોય, ભગવાનના ભક્ત સાથે હેત હોય, કેવું તો સંબંધી સાથે જેવું હેત છે એવું હેત હોય, તો એ ભક્ત સદાય માટે સત્સંગ સુખી હોય છે. માટે ભક્તો આજે સુખિયા થવા માટે આ સત્સંગ કરી રહ્યા છે, કે તમે કરો છો અને કરજો. સ્વભાવ એક ધારો છો, ચાલતી નક્કી કરી કે મને આ છોડવો છો, ધીરે 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 છોટું વિદ્યાર્થી કેવું ભણે તમે બોલે ને, 1, 2, 3, 4 ABCD કતક રહી ડિગ્રી લઈ જાય બરાબર વર્ષો સુધી. એમ આપણે નક્કી કરીએ કે આટલા આટલા સ્વભાવો આપણે સત્સંગમાં સુખ લેવા દેતા નથી, સંતના સમાગમમાં સુખ લેવા દેતા નથી, મારે ધીરે ધીરે છોડી અને મહારાજે મોટા સંતને આ સત્સંગને રાજી કરવા છે તો આપણે ધારીએ તો કરી શકીએ છીએ. તેમ મહારાજે પટનામતમાં પેલો કુવાનો દસ્તો દીધો કે આગળમાં પાણી આવી વાયો ગામે પાદરી કુવો હોય, એ પાણી શીખવા જાય, દોરડી નરમ હોય, પથ્થર કઠણ હોય, તો નિત્ય દોરડીનો ઘસારો લાગે. સંતો રાજી લેવો છે ને, તો ભલે નિત્ય દરરોજ ઘસારો લાગે, ઘસાતા ઘસા જરૂરથી સ્વભાવ ઢળી જાય છે. સ્વભાવ પાડવા માટે આ સત્સંગ સુખ લેવા માટે બેઠા છો. આ સંપીને એક બેગ થઈને આપણા બાપ એક છે, આપણે એક બાપના દીકરા છીએ, બીજા કોઈ નથી. એટલે જે મહારાજે નરનાથે પધરાવી આપ્યા છે, છત્રછાયામાં રહ્યા છીએ, એક સંતના વચમાં રહ્યા છીએ, ત્યાં સુધી આપણે સુખ્યા છીએ. એટલે બધા જીવિત નિષ્ઠા છે, જે એક છત્ર વચનમાં રહ્યા છો, એવા નવા એક સંતના વચનમાં રહેજો અને નરનાથની છત્રછાયામાં રહીને ભજન કરજો, તો ગમે તેવા સંસાર દુઃખ આવશે કે કષ્ટ આવશે તો ભગવાન ટાળશે અને ભગવાન રાજી થશે. એટલે જેવો સત્સંગ કરો છો, વિશેષ સત્સંગ કરતા રહો, વિશેષ ને વિશેષ સંભવ વધે અને ખૂબ મહારાજ તમારો રાજી થાય એવી શ્રી નરનાથના ચરણમાં પ્રાર્થના સાથે બધા ભક્તોને જય સ્વામિનારાયણ. ભુજ મંદિરના ઉપમાન સ્વામીએ બહુ ગુપ્તે વાત કરી દીધી, સ્વભાવ મૂકશું તો સુખ આવશે અને સંપ રાખશું તો સત્સંગ કરવામાં આનંદ આવશે. આ સ્વામીની વાતને ખરેખર હૃદયમાં કંડારી અને ગોત્રી નાખવા જેવી વાત સ્વામીએ કરી. હવે આવી જઈએ કે આપણને કંઈ ભલામણની વાત છે ને, પૂજ્ય મહંત સ્વામી આશીર્વાદ અને જે કંઈ બીજી વાત હશે કરશે. પૂજ્ય મહંત સ્વામીના શ્રીચરણમાં આપણે બધા પ્રાર્થના કરીએ. સ્વામી અમે તમારા બાળકો છીએ, તમારા અંતરની વાત અમને પાઠવો. સ્વામી અહીંયા વધારશે અને આપણને અંતના વડા સેવા પાઠવશે. પૂજ્ય ભુજ મંદિરના ભગવાન સ્વામી શ્રી ભગવતી
સદગુરુ સ્વામી કૃષ્ણ પ્રસાદ દાસ સ્વામી, સદગુરુ બાળકૃષ્ણદાસ સ્વામી, સદગુરુ શ્રી કેશવજીવનદાસ સ્વામી, માધવ પ્રસાદ સ્વામી, અને નાના મોટા બધા વરિષ્ઠ સંતો, સુધીના વાડીના સર્વે સત્સંગી ભાઈઓ, યુવાનો, મિત્રો, બાળકો, સર્વે અમારા ભાવગુરુ જય શ્રી સ્વામિનારાયણ. ખૂબ ખૂબ આનંદ થયો આજે આ મંદિરમાં આવી કરી એ બધા હરિભક્ત સત્સંગી યુવાન બધા બાળકો એની સભા જોઈ કરીને ખૂબ સંતોષ થયો. વિશેષમાં બધા સંતો તમને બધાને ભલામણ કરી કે આપણા મંદિરને વિશે રહેલા એને આ સર્વે અનુયાયીઓ સર્વે સંતજનો તેમને ભોજન કરવાની માટે બધા સંતોએ ભલામણ કરી અને કરવાનું આપણને એ જ છે કે કોઈ પણ રીતે ભગવાનને રાજી કરવા, તન મન અને ધનથી સેવા કરીને ભગવાનને ખૂબ રાજી કરવા, એ આપણું ધર્મ કર્તવ્ય છે. તમે બધા કરી રહ્યા છો પણ અમારે પણ એ ભલામણ છે કે આપણે સજી મહારાજે જે પ્રણાલિકા કરેલી અને તે બે મંદિરોની સ્થાપના કરેલી એ પ્રમાણે મોટા સંતો આપણા વડીલો, તમે બધાને ખ્યાલ તો છે કે આપણા મહાન સ્વામી શ્રી ગુરુદાસ સ્વામી અને અમારા ગુરુ શાસ્ત્ર સ્વામી ધર્મજીવદાસ સ્વામી એ આ મંદિરની સ્થાપના તે દિવસે કરેલી અને ત્યારથી આરંભિક અને આજ દિવસ સુધી એવી ને એવી બરાબર પ્રણાલિકાને અનુસાર એ મંદિર બરાબર સારી ચાલી રહેલું છે. પણ તમને બધાને ખ્યાલ છે કે અહીંયા બધા સંકળાશને કારણે આપણે નવું મંદિર કરવું પડે, મને કોઈ વાંધો નહીં, મંદિરો થાય એ તો પડેલું કે રીતિ છે. શ્રીજી મહારાજે કેટલા બધા મંદિરો કરાવ્યા, આપણા સંપ્રદાયની અંદરથી આપણા ભૂલ સંસ્થામાં પણ કેટલા બધા મંદિરો થયા, એટલે મંદિરો થાય એની કંઈ વાંધો નથી. પણ મંદિરોની પ્રણાલિકા છે એ પ્રણાલિકા આપણે જાણવી જોઈએ અને એ પ્રણાલિકાની વિશે તમને બધાને ખ્યાલ છે કે આ મંદિરની અંદર એકદમ શુદ્ધ સંપ્રદાયના જે સંતો હોય છે એ સંતોને અહીંયા કાંઈ વ્યવસ્થા કરવા માટે એની વ્યવસ્થા આપણે બધાને કરવી જોઈએ. દરેક મંદિરોમાં એવી રીતિ છે કે આપણો સંપ્રદાયનો સંતો હોય તો આવે એને ઉતારવાની પહેલાં વ્યવસ્થા કરવી જોઈએ. પણ સંપ્રદાયની વિમુખ જે સંતો હોય એને આ સંપ્રદાયની અંદર આપણા મંદિરોમાં એને ઉતારા પાણીની સવાર કે વ્યવસ્થા કરે, દર્શન કરવાની શક્તિ હોય, દર્શન કરતા દર જ ટકા કરે પણ ક્રિયા કરે એની વ્યવસ્થા એમને જાળવી અને એને માન સન્માન કરવું એ બરાબર યોગ્ય નથી. થોડીક વાતને સાંભળીથી પહેલાં એટલે અમને દુઃખ લાગ્યું કે આપણું આ મંદિર એકદમ શુદ્ધ સંપ્રદાયનું મંદિર છે, નર્મદા દેવી તાબાનું મંદિર, એની અંદર કોઈ એવી ડીપ થાય એ જરા ઠીક ન લાગે એ માટે કાર્યકર્તા મને જે ગભડાય કહેવાય એને માટે સાવધાની રાખજો. બીજું કે મારે કહેવાનું કોઈ જરૂર નથી, આપણે સંપ્રદાયની પ્રણાલિકા પ્રમાણે આથી તેના જે મોટા વડીલ સંતોને હરિભક્તો જેમ આપણે આ બરાબર જાળવી રહ્યા છે એવી રીતે તમે બધા મંદિરના કાર્યકર્તાઓ સાવધાન રાખી કરીને બરાબર સંપ્રદાયને રીત પ્રમાણપત્રમાં રહેવાનું એ આપણું પવિત્ર ફરજ છે. બીજું વિશેષમાં આપ તો ભજન કરવાનું સ્થાન છે, સર્વેને ભજન કરવું અને ભગવાનની સેવા કરવી અને ભગવાનને રાજી કરવા એ કાર્ય છે. તો આજે તમારી સેવા જોઈને એમને તો ખૂબ એમનો સંતોષ થઈ ગયો કે આટલા બધા હરિભક્તોની ભાવ હાથને જુઓ તો બધા સંતોને બેસવાને માટે આ તમારે જો ભગવાનનું સિંહાસન કરે ને સિંહાસન કરી દીધું હોત સંતોને માટે હરિભક્તોને થોડા છો છતાં પણ પ્રેમ કેટલો છે એ મને પ્રત્યક્ષ જોવામાં આવે છે. ખરેખર સત્સંગીઓની બહુ ભાવના છે. અરે બીજો હાર બનાવ્યો બાજુને એટલે હરિભક્તો ભેગા મળી કરીને
પણ આ કેટલી બધી તમારી ઉત્તમ ભાવના છે, આવી નવી ભાવના રાખી કરી અને ભગવાન સ્વામિનારાયણ આપણે રાજી કરવા છે એ કરવાનું. તો તમે રાજી કરી રહ્યા છો, વિશેષ ને વિશેષ રાજી કરતા રહેજો. અને એ આ મંદિર છે, ભલે થોડા હરિભક્તો છે ગણાય છે, પણ અમને એમ લાગે છે કે થોડા નથી પણ બધા ઘણા હરિભક્તો છે જ. સ્વામી ભગતે વાત કરી કે વાગડમાં મંદિરમાં માને કરીએ તો બે પાંચ કે દસ જણા હોય તો પણ મંદિર નાને કરી દઈએ, અને આ તો વિશાળ મંદિર મોટા સંતો કરી ગયેલા, મોટા સંતો પ્રેરણાથી એની આજ્ઞાથી એ આ વિશાળ મંદિરનું આયોજન થયું છે. આજે વર્ષો થઈ ગયા અને આજે કાંઈ આવડ આવો મંદિર ફળાનિકા પ્રમાણે ખૂબ ખૂબ ચાલી રહેલું છે. તો હજી પણ વિશેષ ને વિશેષ તમે બધા ભક્તદેવો સાવધાન થઈ કરીને અમને થોડા કે જ્યાં જે હોય તે પણ આ મંદિર આપણું પોતાનું છે એવી ભાવના રાખી કરી અને સત્સંગ તમે કરજો, જેટલી બને તેટલી તમારી નિષ્કામ ભાવથી સેવા કરજો. કારણ કે આથી છે કે ભગવાન મને બધાને સુખ્યા રાખે અને આ મંદિર એવું ભરચક રહે અને એવું ને એવું બરાબર મજબૂત રહે એની માટે આપણે સાવધાની રાખવાની છે. વિશેષમાં ઘણા સમયથી એક અમારો સંકલ્પ હતો, અમે પહેલા આવ્યા હતા ત્યારે પણ તમે વાત કરેલી હતી કે આપણે આ મંદિર છે તે એક તો કાર્યકર્તા કરવી અને એની સાથે સાથે આ મંદિરને ઉત્સવ પુનિત કરવા કેમ કરવું શું કરવું થોડી વાતચીત કરેલી હતી. પણ ભલે કે બે છે તે બે હવેથી આપણે આ મંદિર છે તે મંદિરના ઉત્સવો દરેક પ્રાણીકાને અનુસાર હંમેશા કરવા અને એમાં વાર્ષિક પાટો સૌ જુઓ એને માટે ઘણી બધી વિચારો કરતા હતા અને હવે અમે નક્કી કર્યું છે કે આ મંદિરનો વાર્ષિક પાટો સૌ ઉજવ શ્રાવણ સુદ પાંચમી તિથિને દિવસે આ પાટો સૌ ઉજવો એને માટે અમારે ખાસ સંતોને હરિભક્ત નક્કી કરીને નક્કી કરી આ મંદિર પાટો સૌ શ્રાવણ સુદ પાંચમ તે દિવસે ઉત્સવનો વાર્ષિક પાટો હોય તો ભલે મંદિરના બે સાથે હરિભક્તો ભેડા મળી કરી વાતચીત કરી કરવું કે આમાં આપણે જે પણ અત્યારે જમવાની જરૂર છે તો મોટા મંદિરવાળા તમે હરિભક્તોને વાત કરશો તો એ પણ તમારી સાથે રહી કરીને એ કામ કરાવી દેશે. આપણે એક મમતા થઈને રહેવાનું, બે મંદિર આપણા જ છે, આ મંદિર નામનું આ મંદિર રેવડી આપણું મંદિર હવે આપણા જ છે એવી ભાવ નાખી કે તમે બધા ખૂબ રાજી છે. આજનો પ્રસંગ જોઈને મને ખૂબ સંતોષ થયો છે. વિશેષ ને વિશેષ ખૂબ અમે રાજી રહીએ અને આવવાનું તમારું વાણી હવે થવાનું છે એ તો નિશ્ચિત છે. પણ તમારી વાતાવરણ સાંભળીને પણ અમને શાંત થાય કે ગમે કે આપણા જુના મંદિરના હરિભક્તો એમ તો ખૂબ ખૂબ સારો સત્સંગ કરી રહ્યો છે. આ સત્સંગ ઉત્સવ સમયે પણ ખૂબ ધામધૂમથી ઉજવે છે. આવું અમને સંતોષ છે. તો એ પદ મને કરી રહ્યા છે અને કરજો. વિશેષ તમારા માટે ભલામણ કરવાની ખાસ જરૂર નથી. એક જ વાત તમને કરવાની હતી પહેલેથી પણ વાતમાં સાગા રાખે છે કે આમ તમે ઉત્સવ ઉજવાનું કેમ કરવું, કેમ કરવું, શું કરવું. તો હવે આપણે નક્કી જ કર્યું છે કે સાવરભૂત પાછળ વિષયનો વાર્ષિક પાછળ ઉત્સવ ખૂબ ધામધૂમથી તમે ઉજવજો અને પ્રેમથી ભગવાનને રાજી કરજો. એટલે મારી કાસ્ટને ભલામણથી વિશેષ મારે વધારે જોવાનું જરૂર નથી. ખૂબ ભલામણ થઈ છે, સંતો ખૂબ ભલામણ કરી છે અને એ પ્રમાણે તમે બધા રહેજો અને એક કરતા થઈને તમે કરતા રહેજો. આ મંદિરને પણ જેટલા બધા હરિભક્તો હોય એ મનમાં પણ ખોટું મતભેદ કરતા નહીં. એક કરતા બધા થઈને જે રીતે કામ કરવું હોય તો વડીલો હોય એને પૂછી કરી અને કામ કરતા રહેશો તો બધું બરાબર સારી રીતે ચાલતા રાખશે. એટલે આ પ્રમાણે આપણી મંદિર પ્રણાલિકાને અનુસારે મેં તમને જરા ભલામણ કરી હતી લગાડતા
આપ મારા ભગવાન છે તો સરસ આવતા દેવી રહેજો, ભગવાનને રાજી કરવા છે આપણે, બીજું કોઈ કાર્ય નથી આપણે કરીને એ જ કરવાનું છે. આ લોકો તમે જો દેશ છોડીને મેં આવ્યા છો, છતાં પણ એ આ સત્સંગ છો સાચવી રાખ્યા છો, ખૂબ તો ધન્યવાદને પાત્ર છે. અને આવો ને એવો સત્સંગ વિદેશમાં આવી કરીને પણ તમે સત્સંગ કરો છો એટલે જોઈને એમને ખૂબ સંતોષ છે. વિશ્વ સર્વે કર્મસ્ય ભાણુતિ સર્વે હરિભક્ત ભાવપૂર્વકના જય શ્રી સ્વામિનારાયણ. આપણે બધા સંતોને રેડી રહેવાનું છે, લેટ ન થાય તો પણ લેટમાં જવાનું છે, એટલે ગાડીઓ તો ચાલે, સંતો બધા રેડી જ રહેશે. અને બસ સ્વામીએ જે વાત કરી હવે આપણે તો 1800ની તારીખ આ ત્રીજી ખાસ બધાએ ધ્યાનમાં રાખજો અને એ પ્રમાણે બધાએ વ્યવસ્થા કરજો. અત્યારે બધાને ભોજન પ્રસાદ લઈ અને પછી જવાનું છે. બધા રાજી ત્યાં તમે બહુ સરસ ગાંધીભાઈ સરસ કાર્યક્રમ કરજો. ગાંધીભાઈ અમે નવા જ છીએ, આપણે ભેગા થઈને વિચાર શેર કરશું તો સરસ કાર્યક્રમ થઈ જશે. થઈ ગયો અમારો વિનોદ કે અમે નવા નહીં. વિનોદે કીધું 2 મિનિટ આભાર વિધિ કરજો અને પછી આપણે સવારી પૂર્ણ કરશું. અમારો વિનોદ દિનેશભાઈ આવે, દિનેશભાઈ આવશે ને તે શોર્ટમાં આભાર વિધિ કરી પછી આપણે જયના ધૂન કરીને બધા છૂટા પડશું. બધા ભાષણ દેવાની બહુ પ્રેક્ટિસ છે નહીં, પણ હવે કીધું છે તો બેસો તો કહીશ. અમે બધા વડીલ સંતો અહીંયા આવ્યા અને આ બધી અમારી પાઠોત્સવનું દિવસ નક્કી કરી દીધો, એ બધું બરાબર થઈ ગયું ને અમારે હરિભક્તો રાજી થયા. પણ હવે એક જ આઈટમ રહી જાય એની આ પાર્કિંગ વાળી, એનો કંઈક સારો વ્યવસ્થા કરજો. આપણે અમને તમે બધાએ જોયું પાર્કિંગમાં ક્યાંય ગાડીનો બે નથી પડતો, તો એ ખાસ વિનંતી હતી હરિભક્તોની. બસ બીજું જય સ્વામિનારાયણ. જગદગુરુ કૃષ્ણ વંદે જગદગુરુ. હરિભક્તો આમ થઈ ગયા સન્માન અહીંયા સંતો સદગુરુ મહંત સ્વામી ધર્મનંદાસજી, સદગુરુ મહંત સ્વામી ભગવતજીવનદાસજી, પાર્ષદવર્ય સદગુરુ જાદવજી ભગત તથા બ્રહ્મનિષ્ઠ તમામ સદગુરુ સંતો તથા પુરાણી શાસ્ત્રી આદિક સંત મંડળ તથા આપણી સભામાં ઉપસ્થિત ભૂલોકના દેવ એટલે ભૂદેવ બ્રહ્મ ભૂદેવો તથા લંગાટા મંદિરથી પધારેલા સમિતિના સભ્યો તથા નાના મોટા સર્વ હરિભક્તો, વિનોના મંદિરમાં ઉપસ્થિત સર્વ વિનો હરિભક્તો, સર્વને જય સ્વામિનારાયણ. મહંત સ્વામીએ આપણને જે ભલામણ કરી મહારાજે કીધું
કે આ સર્વ જીવના કલ્યાણની માટે અમે આ મર્યાદા બાંધીએ, આ સદાચાર રૂપી જે શાસ્ત્રનો સદાચાર જે પાડે એ આલોક અને પરલોક વિશે મહા સુખિયા હશે. આપણે સદાનંદ સ્વામીના આશ્રિત છીએ. સનાતન ધર્મની પરંપરા પ્રમાણે મહારાજે વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંત જે રામાનુજાચાર્યનો સિદ્ધાંત હતો એ પ્રમાણે મહારાજે આપણા ઉપ સંપ્રદાયની પરંપરા પ્રવર્તાવીએ. હરિભક્તો, આપણે ખાસ નોટડાઉન રાખવાનું ને મહંત સ્વામીએ જે આજ્ઞા કરી એ પ્રમાણે કે આપણે આશ્રિત કેના છે, તો કે સનાતન સંપ્રદાય, વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંત, ઉપાસનાની રીતિ સજાનંદ સ્વામીને આપે આશ્રિત છે. તો સજાનંદ સ્વામીએ જે મર્યાદા બાંધીએ, જે બંધારણ બાંધ્યું એ પ્રમાણે જ આપણી ઉપાસના, આપણી આપણો મંત્ર, આપણી દીક્ષા એ પરંપરા પ્રમાણે જ રહેશે, એ પ્રમાણે જ રહેવું જોઈએ. એ આપણે આ સભાપતિ હરિભક્તોએ મને જોઈ આસિસ્ટન્ટ મંત્રીની સેવા આપીએ તો મહંત સ્વામીને આપે એટલી ખાતરી આપી કે સ્વામી તમે જે અમને આજ્ઞા કરીએ એ આજ્ઞા પ્રમાણે જ અમે ઉદ્ધવ સંપ્રદાયની જે પરંપરા જે શ્રીજી મહારાજે બંધારણ બાંધીને માર્ગસર માસ ચાલે છે, માર્ગસર માસમાં શ્રી કૃષ્ણ પરમાત્માએ ગીતાનો ઉપદેશ કર્યો અર્જુનને, એમને પુરુષોત્તમ નારાયણ સદાનંદ સ્વામીએ માર્ગસર માસમાં વચનામૃત, સત્સંગી જીવન અને આપણા સંપ્રદાયનું બંધારણ જેને કહેવાય દેશ વિભાગનો લેખ જેમાં સ્વામિનારાયણ ભગવાનની મોરછાપ સ્ટેમ્પ છે, એ મોરછાપ પ્રમાણે જ અમે ઉત્સવ પ્રસંગ બધી વ્યવસ્થા કરશું અને આપણા સંપ્રદાયનો બે દેશ વિભાગ ગાદી છે, વડતાલ અને અમદાવાદ. તો આપણે અમદાવાદ ગાદી અંતર્ગત નરનારાયણદેવના આશ્રિત છે, તો આપણા બંધારણ પ્રમાણે આપણે મહંત સ્વામીને એટલી ખાતરી આપી કે આપણે નરનારાયણદેવ ગાદીના આચાર્ય કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ ને આ વડીલ સંતો આપણા વ્યવહારમાં જેમ આપણે મા બાપની આજ્ઞામાં રહીને એમ આપણા સત્સંગમાં પૂજ્યપાદ મહારાજશ્રીનું સ્થાન એ બાપનું સ્થાન છે અને આ બ્રહ્મનિષ્ઠ સંતોનું સ્થાન એ માતાનું સ્થાન છે. મુક્તાનંદ સ્વામી જેમ સત્સંગની માં કહેવાતા એમ આ બ્રહ્મનિષ્ઠ સંતો આપણી માં છે. એટલે કાલુપુર નરનારાયણદેવ ગાદી સ્થાનથી બાપજીની આજ્ઞા થશે અને ભુજથી મહંત સ્વામી આજે વડીલ સંતોની કોઠારમાંથી આજ્ઞા થશે, એનો મોરછા થશે બાપજીનો અને સંતોનો. ઈજ સંતોને અમે આ મંદિરની પરંપરા પ્રમાણે ઉતારા કથા વાર્તાની સગવડ આપશી અને વડતાલ દેશ એ આપણો જ સંપ્રદાયનો દેશ કહેવાય. પણ જો મહંત સ્વામી અથવા તો કાલુપુરથી બાપજી આજ્ઞા આપે કે આ વડતાલના સંતો આવ્યા અને તમે એની સાથે કથા વાર્તા કરજો તો જ અમે એને એપ્રુવલ આપશું. બાકી કાલુપુરથી બાપજીની આજ્ઞા ન હોય, મહંત સ્વામીની આજ્ઞા ન હોય તો દર્શન કરવા આવે એનો આપણે કઈ બાદ નથી. પણ વ્યવસ્થાના ભાગ રૂપે સજાનંદ સ્વામીએ આ મર્યાદા બાંધી છે. સ્વામી આપણે ટકોર કરી તો એ બદલ હું સ્વામીને ક્ષમા માંગું કે સ્વામી પેદી એવું હતું કે રવિવારની સભા અમારી ચાલુ હતી, સભાનું શ્રીપતિ થઈ ગયું, જય બોલાઈ ગઈ, હરિભક્તો ઉજવા કરતા હતા અને ગુજરાતથી કોઈ સંતો આવ્યા એટલે હરિભક્તો પાછા બહી ગયા, સંતો આવ્યા એમ કરીને ગાદલા નાખ્યા. બે મિનિટ સંતોએ મહારાજના ચરિત્રની વાત કરી હતી એ અમારી ભૂલ હતી, પણ અમારી કોઈ કાર્યવાહી કમિટી તેની જવાબદારી હતી નહીં એટલે અમારથી મિસ્ટેક થઈ ગઈ. તો એ બદલ આપણે સંતોને હાથ જોડીને પ્રણામ કરીને માફી માગી કે અમારે બીજી વખત આવી ભૂલ નહીં થાય. ને આપણા ઠાકોરજી રાજાધિરાજે ઠાકોરજીએ એને જાગવાનું, એને પોઢવાનું, એને આરામનું, સમયનું પણ ખાસ અનુસંધાન એ વૈષ્ણવ સેવા રીતિ પ્રમાણે આપણી સેવા એટલે એ પણ આપણે ખાસ અનુસંધાન હરિભક્તોને રાખવાનું રહેશે કે ઠાકોરજી પોઢી ગયા, ઠાકોરજી આરામમાં હોય, પડદા ભરી ગયા, પછી કોઈ પણ સંજોગોમાં ઠાકોરજીના પડદા ખોલાય નહીં, પ્રકાશ ઉત્થાનનો ટાઈમ થાય પછી આપણે અડધી કલાક વહેલા જગાડી હતી પણ વચ્ચે વચ્ચે આ રાજાધિરાજ ઠાકોરજીને જગાડાય નહીં, એ પણ અમે બધું અનુસંધાન રાખશી અને સ્વામીની આજ્ઞા પ્રમાણે શ્રીજી મહારાજના મોરછા પ્રમાણે બે જ પત્ર આપણે હાલશે, કાલુપુરથી બાપજીનો અને ભુજથી મહંત સ્વામીનો. બીજા લેટર આપણે હલાવશું નહીં એવી એક મને મંત્રની જવાબદારી આપીએ તો હું આ મંદિર તરફથી સંતોને એટલી ખાતરી આપું છું કે અમે આવી ભૂલ બીજી વખત નહીં કરી અને આપણા પ્રસંગમાં સંતો
આ વયોવૃદ્ધ અવસ્થા એ સંતોની અવળી અવસ્થામાં સંતોને ટ્રાવેલિંગ કરવું એ બહુ કઠણ પડે. આપણે પણ ટ્રાવેલિંગમાં ગયા હોય ને ત્યારે થાકી ગઈ. આ સંતો આજે 90 વર્ષથી આડેકાળે સ્વામી પહોંચ્યા, તોય પણ સ્વામી એનો કિંમતી સમય આપી આપણી સભામાં પધાર્યા. ઉપમાન સ્વામી આપણી સભામાં પધાર્યા, જાદવજી ભગત આદિ બ્રહ્મનિષ્ઠ સંતો આપણી સભામાં પધાર્યા અને આપણે જે વિધિ ટકોર કરી ભક્તો એમાં માથું ન લગાડાય આપણે. કેમ કે આપણને ખોટું કરતા હોય આપણા મા બાપ આપણે ન વારે તો કોણ વારે? સંતોની ફરજ એ આપણને મીઠી ટકોર કરીને રસ્તે લાવવા. સીધી મહારાજની આજ્ઞા એ હરિભક્તો અનવસ્ત્રે કરીને સંતોની સેવા કરે, સંતો કથા વાર્તા કરી માર્ગદર્શન પૂરું પાડે. ઈ આપણે આ સંતો માર્ગદર્શન પૂરું પાડે છે આ આપણા માના ઠેકાણે. અને આવા સંતો આપણે મળેલી હો જગતમાં કેવો તે ભેખમાં ભગવાન હોય, ભેખમાં ભગવાન હોય. પણ ઈ કેવો ભેખ? તો કે સનાતન સંપ્રદાયના સિદ્ધાંત પ્રમાણે ભેખ લીધેલો હોય, વેદવ્યાસીના સિદ્ધાંત પ્રમાણે જ ભેખમાં ભગવાન હોય. બાકી બધી જગ્યાએ ભેખમાં ભગવાન હોતા નથી. એટલે દુવામાં આવે ને, દુવો લખ્યો હોય મોટા વિદ્વાન હોય કે કાળ મેમીને રાવણ રાવ ત્રણે લીધો ભેખ. એ બધું આપણે વિવેક રાખવો પડે. બ્રહ્માનંદ સ્વામીએ સાધુના જે અંગ લખ્યા કીર્તનમાં એમને બ્રહ્માનંદ સ્વામી સાધુના પણ અંગ લખ્યા તો સ્વામી આપણે ટકોર કરી એ બદલ સંતોનો ખૂબ ખૂબ આભાર. અને સંતો જે આપણે માર્ગદર્શન આપશે એ પ્રમાણે જ આપણે કાર્ય કરશું એવી સંતોના ચરણમાં પ્રાર્થના કરી અને આપણે સભાને વિરામ કરશે. સસરો સ્વામીને કહીશ કે આગળની જે વાત હોય સસરો સ્વામી કરશે, પછી આપણી સભા પૂર્ણ થાય એટલે આપણી કાર્યવાહી કમિટીના સભ્યો જે 8 સભ્યોને આપણે નિમણૂક કરીએ છીએ તે અને લંગાટા મંદિરેથી કાર્યવાહી કમિટીના જે સભ્યો પધાર્યા હોય, ટ્રસ્ટી મંડળના જે સભ્યો પધાર્યા હોય એને ખાસ રિક્વેસ્ટ કે સંતો સાથે જરાક ઓફિસમાં આવે તો આપણે એની જે વ્યવહારિક જે કાંઈ ચર્ચા હોય એ ચર્ચા કરી પછી સંતો અહીંયા વાસુદેવ હરે કરશે અને આપણે વાસુદેવ હરે પાછળ વિશ્વાથી ગોવાનના હોલમાં કરવાનું હોય. સ્વામિનારાયણ હરે થઈ ગયું, વાસુદેવ હરે. હવે આગળનો કાર્યક્રમ પુરુષોત્તમ સ્વામી સંભાળશે. ચાલો હવે હરિભક્તોને ધોતી વધારવાની ઈચ્છા છે પણ એક નવી યોજના કરી આજ પૂરતી. એક જોરી લઈને આવો, બધાની પાસે ઉભરાવી લો અને પછી જોરી મૂકી દો. આજે જરાક કરવું પડશે, ત્યાં પાછી મીટિંગ છે. ઉપમાન સ્વામી હરિભક્તો ભણવા આવ્યા હશે, રાજીને જો ત્યારે કહું કરવું પડે. ફ્લેક્સિબિલિટી આપણે એક બેગ લઈ આવો, એક બહેનોને સંબંધ ફેરવી આવો અને ક્યાં ફેરવી લો અમે નાના ચરણે પહોંચાડીશું. તમારે ધોતી તમારે ઓળખશું બરોબર ને? આ બધા સંતો હજી કાલે જવું છે એટલે થેલી ફેરો પછી સંતો બધા આપણે નીચે જશું ને બેનો મંદિરમાં દર્શન કરી અને પછી ગાડીમાં બેસશું. ઠંડી પ્રમાણે સંતો હા ગાડીવાળા ડ્રાઈવર રેડી થઈ જાજો. અમારા ગાડીના સાથીઓ બધા રેડી થઈને ડ્રાઈવ ગાડી સુધી પહોંચી જાજો. ગાડી ત્યાં લોકો બધી છોડાવજો, લોકો લાગી ગયો જોજો બરોબર ને? ગાડી અહીંયા તમને ખબર છે ને બેનો બાઈક લાગી ગયા. સ્વામી નારાયણ
જગનપુરા બધા જય સ્વામી।